नमस्कार दोस्तों, आप सब लोगों हार्दिक अभिवादन। नर्मद साहित्य सभाना आजना वाक पारसना बहुभाषी काव्य पठन कार्यक्रम में आपनो स्वागत छे। बहु गौरव थाय छे वात जणावता के आजे माननीय प्रमुख डॉक्टर प्रफुल्लभाई देसाई अपनी साथे छे, उपप्रमुख श्री बकुलेशभाई देसाई अपनी साथे छे, अने विविध भाषाओं काव्यों द्वारा प्रतिनिधि करनारा भाइयों बहनों आप सबनु हार्दिक अभिवादन छे। माननीय श्रोतागण अपनी साथे छे, एमनुं पण वंदनसर अभिवादन करीए छे। दोस्तों, बहु गौरव थाय छे वात जणावता के नर्मद साहित्य सभा द्वारा वाक पारसनो आ बहुभाषी काव्य पठन याने બીજી ભાષાને સન્માનિત કરવી અને એની કાવ્યની કૃતિને ગુજરાતીમાં સમજવાનો પ્રયાસ કરવો, આ આપણી એક પરંપરા રહી છે। આજનો દિવસ વાક પારસ તરીકે આપણે ઉજવીએ છીએ એ બોલાતી ભાષાનો, ખરેખર તો ભાષાનો પોતાનો દિવસ છે। સરસ્વતી માતાને આજે આપણે યાદ કરીએ છીએ, અહીં જે છે તે સૌ સરસ્વતીના સંતાનો છે। આનંદની વાત એ છે કે જેનો તો પ્રસ્તુતિ કરવાનો છે એ સૌ પણ ખૂબ સારા સર્જકો છે, તેઓ પોતાની ભાષાઓમાં ખૂબ સરસ કાર્ય કરે છે અને આપણા આમંત્રણને માન આપીને તેઓ અહીં આવ્યા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ। તો આવો આપણે શરૂઆત કરીએ। શરૂઆત એ ભાષાથી કે જે આખા જગત પર છવાય છે, આપણે અંગ્રેજીથી શરૂઆત કરીશું અને મારા મિત્ર કપિલદેવ શુક્લ આવે એટલે આપણે સંસ્કૃત ભાષાને મંચ પર લાવીને ત્યાંથી આપણી યાત્રાને આગળ વધારીશું। દોસ્તો, ડૉક્ટર પ્રોફેસર રાકેશભાઈ દેસાઈ સાહેબ, તેઓ હજી હમણાં જ આ સપ્તાહે જ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા છે। તેઓ પોતે ખૂબ સારા કવિ પણ છે અને ખૂબ સારા વાર્તાકાર છે। આપણે ત્યાં તેઓ એક કરતાં વધારે વખત એમની આ પ્રસ્તુતિઓ આપણે સાંભળી છે। ડૉક્ટર રાકેશ દેસાઈને સૌથી પહેલી વિનંતી કરીશું કે આપ આવો અને અંગ્રેજીની આપની પ્રસ્તુતિ કરો। આપ સૌને વિનંતી છે કે આજનો દિવસ એ તમામ ભાષાઓને માન આપવાનો દિવસ છે, એ ભાષાની સરસ મજાની કૃતિને માણવાનો દિવસ છે અને અંતે તો મિત્રો આપણે એક એવા જગતમાં પ્રવેશ કરી રહ્યા છીએ કે જેને આપણે એઆઈ તરીકે ઓળખીએ છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખીએ છીએ। આપણે ગુજરાતી અને અન્ય ભાષાઓની સાથે 50થી વધારે વર્ષોથી આ કાર્યક્રમ વાક પારસનો કરીએ છીએ, આપણો વાર્ષિકોત્સવ છે। પણ હવે દિવસો એ આવી ગયા છે કે આપણા ફોન પર એક ક્લિક પર આપણે અંગ્રેજીમાંથી ગુજરાતી, ગુજરાતીમાંથી એ જ રીતે હિન્દી વગેરેના ટ્રાન્સલેશન્સ મેળવી શકીએ છીએ। આ એક શરૂઆત છે અને એઆઈ જ્યારે આગળ જશે ત્યારે એ એક ક્લિક પર ભાષાનું ટ્રાન્સફોર્મેશન કરવાની દિશામાં જશે। આ ટેકનોલોજીના બદલાવને આપણે સ્વીકારીએ, આપણે બધી જ ભાષાઓને માન આપીએ। જરા કલ્પના કરો કે ભારતની 22 ભાષાઓ એકબીજાની સાથે જ્યારે રૂપાંતરિત થઈ શકશે ત્યારે ભારતના સાહિત્યની સમૃદ્ધિ સાચા અર્થમાં શું છે એનો આપણને અંદાજ આવશે। અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે મહાન સર્જકોને આપણે માનો કે રાષ્ટ્રીય અકાદમી તરફથી એમને જ્યારે સન્માનિત કરીએ છીએ ત્યારે એમની કૃતિઓ, જેમ કે આપણે ત્યાંથી ભગવતીકુમારની કૃતિઓ અન્ય ભાષાઓમાં ગઈ અને એના દ્વારા એમને એક રાષ્ટ્રીય સ્તરના સર્જકનું માન સન્માન મળ્યું। પરંતુ ભગવતીભાઈ ઉપરાંત પણ આપણે ત્યાં કેટલી બધી સમૃદ્ધિ સાહિત્યની છે। આવનારા દિવસો, આ રૂપાંતરિત થયા પછીના દિવસો હું એવી કલ્પના કરી શકું છું કે જેમાં ભારતીય સાહિત્ય જે આપણું છે અને તે જગતની સામે પૂરેપૂરું જશે ત્યારે
આપણને આપણી સમૃદ્ધિનો જગતની સમક્ષ રજૂઆત કરવાનો મોકો મળશે. આ એક શરૂઆત છે, ફરીથી કહું છું, એના પ્રત્યે સુખથી જોવાની જરૂર નથી. જેવી રીતે નવી ટેકનોલોજી આવી, મોબાઈલ આવ્યો, હજી કેટલાક લોકો અમે તો જૂનો જ લેન્ડલાઇન ટેલિફોન જ વાપરીશું કહે છે, તે લોકો ધીમે ધીમે પાછળ પડતા જાય છે. સો લેટ અસ એક્સેપ્ટ ધ ટેકનોલોજી રાધર આપણે એમને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ. આમાં મારું કંઈક વ્યક્તિગત પ્રદાન હોઈ શકે કે કેમ, એવું આજના આ ભાષા દિને આપણે વિચારીએ તો આવનારા સમયની જે સમૃદ્ધિ છે એનો લાભ આપણે લઈ શકીશું, આપણા પછીની પેઢી લઈ શકશે. સો વી ઇન્વાઇટ ડૉક્ટર રાકેશ દેસાઈ કે જેઓ અંગ્રેજી કાવ્યની પ્રસ્તુતિથી શરૂઆત કરશે. ડૉક્ટર સાહેબ પ્લીઝ આ મંચ પર આવો અને શરૂઆત કરો અને પ્લીઝ એમને તાળી આપો. સૌ પ્રથમ તો આપ સૌને દિવાળીની શુભેચ્છાઓ. વાત બારસ છે અને જાણકાર બ્રહ્માણો કહે છે કે ધનતેરસની પણ તૈયારી છે હવે થઈ જવાની, એટલે બસ હવે 15-20 મિનિટમાં ધનતેરસ પણ આવશે. એટલે સરસ્વતી માતા અને લક્ષ્મી માતા એ બંનેનો જાણે કે આમાં એક સંયુક્ત કૃપા આપણા ઉપર છે. માનનીય પ્રફુલભાઈ, બકુલેશભાઈ, રવિન્દ્રભાઈ, કપિલભાઈ, પ્રિય નરેશભાઈ, દ્રશ્ય અને અદ્રશ્ય મિત્રો, WB Yeats ની એક જાણીતી અંગ્રેજી કવિતા હું વાંચવાનો છું. થોડું ઘણું 2-5 મિનિટ આપશો મને તો યેટ્સ વિશે થોડું જે કાવ્ય છે એની પશ્ચાત હું થોડી થોડી વાત કરી લઈએ. 20મી સદીના જે મોટા કવિઓ કહેવાય વિશ્વના, તો હું તો હવે શું કહું, પણ અમારા નિરેન્દ્ર ભગત સાહેબ એવું કહેતા કે 20મી સદીના મોટા કવિઓમાં જો 4 ગણાવા હોય તો અંગ્રેજીમાં TS Eliot, આમ આઈરિશ પણ અંગ્રેજીમાં લખતા એવા WB Yeats, ફ્રેન્ચમાં લખતા પોલ વાલેરી અને જર્મનમાં લખતા રિલ્કે, આ 4 કવિઓ તમારા જો 4માં જે બેસવું હોય તો મોટા કવિ કહેવાય, મેજર પોઇટ્સ 20મી સદીના કહેવાય. એટલે WB Yeats પોતે 20મી સદીના આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે મોટા કવિઓ છે એમાંના એક. હવે TS Eliot પોતે એવું કહેતા એવું કંઈક મને વાંચન યાદ આવે છે, કારણ કે યેટ્સ અને એલિયટ બંને અંગ્રેજીમાં લખેલું, લગભગ યેટ્સ પછી થોડાક સમયમાં જ એલિયટ, એટલે એટલું બધું અંતર પણ નહીં એમની વચ્ચે. તો એલિયટે એવું કહેલું કે યેટ્સ મારા કરતાં વધુ મોટા કવિ છે, મોટા ગજાના કવિ છે એવું એમણે કહ્યું. એટલે એ ખૂબ જ મોટા પ્રખર કવિ WB Yeats. અને એ આયરિશ ફ્રીડમ સ્ટ્રગલ, એટલે આયર્લેન્ડ જે UKનો ભાગ હતો અને એમાંથી જે એક આખી એક જે ફ્રીડમ સ્ટ્રગલ એટલે કોઈ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એમાં પણ એ સંકળાયેલા. અને એમની બાયોગ્રાફિકલી આપણે એમની જે જીવન કથા છે એના સંદર્ભમાં કહીએ તો એકબીજા સંધાની હતા, મોટ કોમ કરીને એ એક્ટ્રેસ હતા, અભિનેત્રી હતા અને એ પણ એ આયર્લેન્ડના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સંકળાયેલા હતા. હવે WB Yeats એ મોટ બોનને ઘણીવાર એમણે પ્રપોઝ કર્યો, એમણે પ્રસ્તાવ મૂક્યો પ્રેમનો, પણ દર વખતે જે મોટ બોન છે એમણે એનો સ્વીકાર ન કર્યો. આવું થયું અને બંનેના લગ્ન થયા પોતપોતાની રીતે અન્ય વ્યક્તિઓ સાથે. એ આવું એક જીવનકથાના સંદર્ભમાં એવો ઇતિહાસ છે. અને આ જે કાવ્ય છે વેન યુ આર ઓલ્ડ, એ આમ તો 1891માં લખાયેલું અને હા એ પણ જુઓ કે 21 ઓક્ટોબરે એમણે લખેલું, આજે 22 ઓક્ટોબર છે, એટલે આમ તો ગઈકાલે જ લખાયેલું કહેવાય, ભલે 130 વર્ષ પહેલાં લખાયેલું, પણ આમ તારીખ રીતે જુઓ તો ગઈકાલે જ લખેલું કાવ્ય ને તાજું એટલું જ છે, ભલે 130 વર્ષ પહેલાં હોય પણ ગઈકાલ જેવું જ તાજું છે. એટલા માટે કે એનો જે પ્રસંગ છે કાવ્યનું, જે એક બહાનું છે કવિ માટે, તે ખૂબ જાણીતું છે. કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાને કહેતો હોય અને એ પણ નિષ્ફળ પ્રેમના સંદર્ભે કે ભલે નથી મળ્યા અથવા તમે મને નથી સ્વીકાર્યો, પણ જ્યારે તમે વૃદ્ધ થશો, તમારી જ્યારે ઉંમર થશે, તમે જ્યારે, આ તો પશ્ચિમ એવા છે એટલે ઠંડી ખૂબ પડતી હોય શિયાળામાં, તો ફાયર પ્લેસની પાસે તમે બેઠેલા હશો અને તમે વૃદ્ધ હશો, વાળ તમારા સફેદ થયા હશે,
અને વૃદ્ધ લોકોને જેમ ઝોકું આવી જાય એમ તમને પણ ઝોકું આવતું હશે. અને ત્યારે મરવો લખેલું કાવ્ય જો તમે વાંચશો તમને કેવું લાગશે ત્યારે? એવી વાત લગભગ 25-30ની ઉંમરે તેમની પિયર્સ કરે છે. એટલે આ કાવ્યની જે પશ્ચાદભૂતે આ છે, હવે એમ તો ન કહી શકાય. આ તો એ જે બાયોગ્રાફર્સ જે વાત કરી એ સંદર્ભમાં કોઈ પણ હોય, કોઈ પણ પાત્ર હોય, હોય કે ન હોય એ મહત્ત્વનું નથી, પણ જે કાવ્ય છે એનું મૂળ કંઈક આવું ચોકઠામાં કંઈક બેસે છે. એટલે વેન યુ આર ઓલ્ડ, એટલે યુ એટલે જે એમની પ્રેમિકા છે, જે નિષ્ફળ પ્રેમ છે, એની આ વાત છે કે વેન યુ આર ઓલ્ડ, કે તમે જ્યારે વૃદ્ધ હશો અને આવી પરિસ્થિતિમાં વર્ષો પછી તમને કેવું લાગશે. એટલે કવિએ તો યુવાનોએ લખ્યું છે, પ્રેમ પણ નિષ્ફળ હજી હમણાં જ ગયો છે, યુવાન વયમાં જ એમને સફળતા નથી મળતી, પણ 25-30-40 વર્ષ પછીની વાતને કલ્પીને એમણે કાવ્ય લખ્યું છે. હવે હું કાવ્યનું પઠન કરું છું. નાનકડું કાવ્ય છે, ઉર્મી ગીત છે, 3 એમાં સ્ટાન્સાસ છે અને ઇએમ્બિક પેન્ટામીટરમાં લખાયેલું છે. એટલે જે લલા 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 એવો જે રીતે આવે જે અંગ્રેજીમાં, અંગ્રેજી માટે ખૂબ આ સહજ પ્રકારનો લય છે. When you are old and grey and full of sleep, and nodding by the fire, take down this book and slowly read and dream of the soft look your eyes at once and all their shadows deep. How many love your moments of glad grace and love your beauty with love false or true. But one man loved the pilgrim soul in you and loved the sorrows of your changing face. And bending down beside the glowing bars, murmured a little sadly, how love fled and paced upon the mountains overhead and hid his face amid a crowd of stars. એક નાનકડું ઉર્મી કાવ્ય છે આ. અને હવે થોડુંક આપણે ગુજરાતીમાં જોઈએ. વેન યુ આર ઓલ્ડ એન્ડ ગ્રે એન્ડ ફૂલ ઓફ સ્લીપ, કંઈક એવું છે કે જ્યારે તમે પોતાની પ્રેમિકાને કહે છે કે તમે જ્યારે વૃદ્ધ હશો, ગ્રે હશો, વાળ સફેદ હશે અને ફૂલ ઓફ સ્લીપ, અને જ્યારે ઉંઘરેટા હશો એમ કહે છે. સામાન્ય રીતે ઊંઘ, તંદ્રા આ બધું મોટી ઉંમર સાથે જતું હોય છે. એ અર્થે એટલે એ સંદર્ભમાં વાત છે કે વેન યુ આર ઓલ્ડ એન્ડ ગ્રે એન્ડ ફૂલ ઓફ સ્લીપ, અને જ્યારે વિન્ટર નાઇટ હોય અને બાજુમાં ફાયર પ્લેસ ગરમી લેતા હોઈએ, તાપતા હોય, એન્ડ નોડિંગ બાય ધ ફાયર, અને જે બાજુમાં ફાયર પ્લેસ હોય ત્યાં તમે આમ કરીને માથું આવી રીતે ચોખ્ખું ખાતા હશો. ટેક ડાઉન ધીસ બુક, અને એ વખતે તમે આ બુક લેશો મારી હાથની અંદર, એન્ડ સ્લોલી રીડ, ધીમેથી વાંચશો. વૃદ્ધાવસ્થા છે, મંદતા છે, મંદ લય છે, બધું જ મંદ છે, હળવું છે, ધીમું છે, અને તમે ધીમે ધીમે વાંચશો. એન્ડ ડ્રીમ ઓફ ધ સોફ્ટ લુક યોર આઈઝ હેડ વન્સ એન્ડ ઓફ ધેર શેર વોઝ ડીપ, અને પછી તમે સ્મૃતિઓમાં ખોવાઈ જશો કે એક સમયે જે તમારામાં, તમારી નજરમાં, આંખોમાં સુવર્ણ હતી અને જે સૌંદર્યનું ઉડાણ હતું એ સમયમાં તમે સરી પડશો. હાઉ મેની લવ યુર મોમેન્ટ્સ ઓફ ગ્લેડ ગ્રેસ, મને આ કોલોકેશન, આ ફ્રેસ મને બહુ ગમે છે. ગ્લેડ ગ્રેસ, ગ્રેસ એટલે તો એક ચાલતું સૌંદર્ય એ અર્થની અંદર છે, પણ ગ્લેડ એટલે, ગ્લેડ શબ્દ છે ને એ થોડો અંગ્રેજીમાં ઇન્ફોર્મલ શબ્દ છે, અનૌપચારિક શબ્દ છે. યુ નો આઈ એમ ગ્લેડ, આપણે કહીએ ખુશ, એટલે જેને આપણે મોજીનું કહીએ, ખુશ કહીએ. એટલે મોટ ગોન કદાચ જો હોય એ સંદર્ભમાં લઈએ તો એમની યુવાનીમાં જે અલર્ટતા હતી અને જે મોજીના ગુણનું હતું અને એનું એક સૌંદર્ય હતું એ સમયને યાદ કરે છે કે હાઉ મેની લવ યુર મોમેન્ટ્સ ઓફ ગ્લેડ ગ્રેસ. તમારું જે મોજી રાખવાનું, તમારી જે અલર્ટતા, તમારો જે ઉલ્લાસ હતો, એને તો કેટલા બધાએ એ ક્ષણોને ચાહી હતી. એન્ડ લવ યુર બ્યુટી વિથ લવ ફોલ્સ ઓર ટ્રુ, અને તમારી જે સુંદરતા છે એને સાચો અથવા ખોટા પ્રેમથી ઘણા ચાહી હતી એમ. બટ વન મેન લવ ધ પિલગ્રીમ સોલ ઇન યુ, પણ એક માણસ એવો હતો કે જેણે તમારા એવા આત્માને ચાહ્યો કે જે યાત્રાળુ આત્મા હતો, તમારો યાત્રાળુ આત્મા હતો એને ચાહ્યો. એન્ડ જુઓ, યાત્રા એક 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 પ્રકારની સેક્રેટ પવિત્રતાનો ભાવ છે, અહીંયા ટાઈમલેસનેસનો ભાવ છે. અને બીજું, એન્ડ લવ ધ સોરોઝ ઓફ યોર ચેન્જિંગ ફેસ, અને જે સમયના ચક્રમાં તમારો ચહેરો જે બદલાય અને એના જે દુઃખો હતા
એને પણ એને ચાલ્યું છે. એટલે તમારું જે આત્માની જે યાત્રા છે એને તો ચાલી છે, અને સાથે સમયમાં બદલાતા તમારા ચહેરા અને એમાં આવતા રૂપ અને એનું જે સમયનું દુઃખ, સમયને પારનું જે એક પ્રકારનું સુખ છે, જે પવિત્રતા છે તે, અને સમયમાં રહેલું દુઃખ છે તે પણ તમારું કે આ માણસે ચાહ્યું છે. એન્ડ બેન્ડિંગ ડાઉન બિસાઇડ ધ ગ્લોઈંગ બાર્સ, એટલે ફાયર પ્લેસ આપણા લોખંડના સળી હોય ને બારસો ને તે પણ આખા તપી જાય. એન્ડ બેન્ડિંગ ડાઉન બિસાઇડ ધ ગ્લોઈંગ બાર્સ મરમર, અને પછી તમે થોડાક ઝૂકશો ત્યાં ફાયર પ્લેસની બાજુમાં. જો સળિયા ગરમ થતા સળિયાની વાત છે, કદાચ વૃદ્ધાવસ્થામાં આટલા વખતે તમે પણ આવી આવી પરિસ્થિતિ હશે ફાયર પ્લેસની અંદર. એન્ડ બેન્ડિંગ ડાઉન બિસાઇડ ધ ગ્લોઈંગ બાર્સ મરમર અ લિટલ સેડલી, અને તમે ધીમેથી ગમગમશો થોડાક દુઃખની સાથે. હાઉ લવ ફ્લેડ, અમારા લવમાં એલ કેપિટલ છે. હાઉ લવ ફ્લેડ એન્ડ પેસ્ટ અપોન ધ માઉન્ટેન્સ ઓવર હેડ, કે જે પેલો પ્રેમ છે કે તમે એના પ્રેમનો દેવતા ગણો જે ગણો થાય, કારણ કે એલની કેપિટલ છે એટલા માટે એને પ્રેમને અહીંયા પર્સોનિફાઈ કરે છે, વ્યક્તિરૂપે કલ્પે છે કે એ કેવી રીતે અહીંથી ઉડી ગયો, જતો રહ્યો, ભાગી ગયો, અને ઉપર જે તારાઓનો ટોળું છે એમાં એણે પોતાના ચહેરાને છુપાવી દીધો. હવે તમે વિચાર કરો કે એક વૃદ્ધ સ્ત્રી છે, એ ફાયર પ્લેસની પાસે એકલતામાં બેઠા છે, સ્મૃતિમાં ગરગાવ છે. તમે એને એક લોંગ શોટ લો થોડી વાર, એક આવું હોય બારીમાંથી તમે ગમતું દેખાયા અને ઉપર તારાઓનું ટોળું છે, એટલે કાવ્ય છેલ્લે તમને એ સ્ત્રીને ત્યાં એકલી મૂકીને પ્રેમ તો ત્યાં પહોંચી ગયો છે અને તમે તો ફાયર પ્લેસ પાસે વૃદ્ધ સ્થિતિમાં એકલા રહી ગયા છો, એવું કદાચ તમને થશે. એટલે છેલ્લે એક જે પ્રેમ નહીં મળે અને જે પીડા છે તે પણ એની સાથે આવે છે. એટલે ઇટ્સ અ વેરી ટેન્ડર પોઈન્ટ. એકદમ જે રીતે પેલું ફાયર પ્લેસમાં શિયાળાની રાત્રે જે રીતે પેલા અંધારા હોય એના જેવું એક કાવ્ય છે, કે જે દાહક પણ છે અને એની સાથે એટલું જ કોમળ પણ છે. આ એક કોમળ દાહક પીડાનું કાવ્ય છે. આપ સૌએ મને સાંભળ્યું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર રાકેશભાઈ, બહુ જ સુંદર તમે કહ્યું ત્યાં બે કહે છે ટેન્ડર પોએમ, અને કેટલી સુંદર રજૂઆત. મારી જેમ તેમણે કાવ્યનું ગુજરાતી રૂપાંતર નહોતું કર્યું, પણ તેઓ આજીવન શિક્ષક છે, વિદ્યાર્થીઓની સામે બોલવાનું શરૂ કરેલી છે, સ્કોલર. એ બોલતા હોય આપણને એમ થાય કે દેસાઈ સાહેબ જેટલું વધારે બોલશે એટલું આપણો લાભ છે. સો થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. દોસ્તો, એ ભાષા કે જે દેવ ભાષા છે સંસ્કૃત, જેમાંથી આપણે શીખવાનો છે કે તેમણે કેવી રીતે વિલિયમ શેક્સપિયરને જગતની સામે પ્રોજેક્ટ કર્યો છે. આપણે આપણા સાહિત્યને, ખાસ કરીને સંસ્કૃત સાહિત્યને આપણે એ દિશામાં લઈ જઈએ તો જગતને જે હજી ખબર નહીં હોય કે કવિ કાલિદાસ મહાકવિ હતા, તેની જાણ થશે ત્યારે જગતને એના સૌંદર્યનો કેટલો આનંદ માણી શકશે, એ આપણે અને આપણા પછીની પેઢીઓએ કરવાનું કાર્ય છે. સો પ્લીઝ વેલકમ કપિલદેવ શુક્લ, ધ ફાઇનેસ્ટ ડ્રામેટિસ્ટ વી હેવ. કપિલદેવને નસીબ મળ્યું છે, એમના પિતાજી તરફથી એમને અનેક સરસ વારસા મળ્યા છે, એમાંનો સૌથી મોટો વારસો એ સંસ્કૃતનો વારસો છે. અને આ આખે આખું કવિ સંમેલન માત્ર એક જ ભાષામાં કરવું હોય તો પણ હાથમાં કાગળ લીધા વગર કપિલદેવ શુક્લએ કરી શકે એવી એમની સક્ષમતા છે. પ્લીઝ વેલકમ કપિલદેવ શુક્લ. નમસ્કાર, આપ સૌને મારો વંદન. અનુસંધાન જોડતા મને આનંદ થાય એવું છે કે રાકેશભાઈ, કદાચ યિટ્સ તમે જે કવિતા વાંચી એ ભલે 25 વર્ષ લખી હોય, પણ કદાચ એણે પોતાનું 75 વર્ષનું રૂપ જોઈને પોતાને માટે જ આ અભિવ્યક્તિ જે એનામાંથી ગરમી નીકળી અને બહાર છે અને અંદર જે સચવાઈ રહ્યું છે એવું એક બીજું એંગલ તમારી વાતથી મને મળ્યો છે. હું ખોટો હોઉં તો મને વધારે આનંદ થશે, અને મને એવું લાગે છે કે આ દિશા એકવાર વિચારવા જેવી કરી. તો આજના મુદ્દા પર મુખ્ય વાત, આપણે ત્યાં જે આજે મહાલક્ષ્મીને મહા સરસ્વતીની વાત કરી તો
એને માટે એક કુંજિકા સ્તોત્ર છે, એટલે શિવ રચિત, ભગવાન શિવ રચિત એ પાર્વતીને કહે છે કે શૃણુ દેવી પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્રમુત્તમ યેન મંત્ર પ્રભાવેણ ચંડીજા પશુભો ભવેત. હું એવું માનું છું કે તમને બધું સમજાશે, આ મંત્રના ઉદ્ગારથી ચંડી પાઠ સફળ થશે. આટલું એટલે હું સિમ્પલ રીતે શૃણુ દેવી પ્રવક્ષ્યામિ હું કહું છું, શૃણુ દેવી પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્રમુત્તમ યેન મંત્ર પ્રભાવેણ ચંડીજા પશુભો ભવેત ન કવચમ નાર્ગલા સ્તોત્રમ કીલકમ ન રહસ્યકમ ન સુપ્તમ નાપી ધ્યાનમ ચ નન્યાસો ન ચ વાર્ચનમ. આ એનો પાયો એમણે એવી રીતે નાખ્યો છે કે દેવી કુંજિકા સ્તોત્ર એવું છે કે તમારે કોઈ વિધિ વિધાનની, કોઈ આપણી કહેવાતી દેવો માટેની આળ પંપાળની કે દેવી માટેની આળ પંપાળની કોઈ જરૂર જ નથી એવી આ છે. તો કેમ એ હવે તો ઇતિ મંત્ર એટલે એને એમ કહે છે કે તમારા શરીરના ગુપ્ત ભાગોની જેમ એને સાચવીને છુપાવીને રાખજો, કારણ કે સબીજ મંત્રો જે છે એનું અભિવ્યક્તિ કરતી વખતે જે આપણા શરીરના ફેરફારો ઉત્પન્ન થાય છે એ સમગ્ર લોકોના ઉત્થાન માટે જવા જોઈએ, એના દુર્વ્યવહારમાં ન ચાલી જાય એના માટેની વાત છે. કે આ એનો મંત્ર છે, ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, ઓમ ગ્લૌમ એટલે હું આખું, ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય જ્વલ હં સં લં શં ફટ સ્વાહા, હું એટલી જ વાત કરીશ કારણ કે આખો વચ્ચે મંત્ર છે. તો આ મંત્ર તો એ કયો મંત્ર છે, ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે તેની વાત કરે છે. નમસ્તે રુદ્ર રૂપિણ્ય, નમસ્તે મધુમર્દિની, નમઃ કૈટવહારિણ્ય, નમસ્તે મહિષાર્દિની, નમસ્તે શુંભહંત્રૈ ચ નિશુંભાસુરઘાતિની, જાગ્રતમિહિ મહાદેવી જપમ સિદ્ધમ કુરુષ્વમે. ઐંકારી સૃષ્ટિરૂપાય હ્રીંકાલી પ્રતિપાલિકા ક્લીંકારી કામરૂપિણ્ય બીજરૂપે નમોસ્તુતે. ચામુંડા ચંડઘાતી ચ યૈકારી વરદાયિની વિચ્ચે ચાભયદાનિત્યમ નમસ્તે મંત્રરૂપિણી. ધામ ધીમ ધૂમ ધૂર ચટૈક પત્ની વામ વિમ બુમ વાગધેશ્વરી ક્રાં ક્રીં ક્રૂં કાલિકા દેવી શ્યાં શીં શું મે શુભં કુરુ. હું હું હુંકાર રૂપિણ્યૈ જં 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 જંબનાદિની ભ્રાં ભ્રીં ભ્રૂં ભૈરવી ભદ્રે ભવાન્યૈ તે નમો નમઃ. અં કં ચં ટં તં પં યં શં બિં દું ઐં બિં અં ક્ષં દ્વિજાગ્રં દ્વિજાગ્રં ત્રોટય ત્રોટય દીપ્તં કુરુ કુરુ સ્વાહા. પાં પીં પું પાર્વતી પૂર્ણા ખાં ખીં કું ખેચરી તથા સાં શીં શું સપ્તશતી દેવ્યા મંત્ર સિદ્ધિં કુરુષ્વ મે. ઇદં તુ કુંજી, હવે આ બોલવાથી શું ફાયદો થાય છે તે છે. ઇદં તુ કુંજિકા સ્તોત્રમ મંત્ર જાગૃતિ હેતવે અવક્તે નૈવ દાતવ્યમ ગોપિતમ રક્ષ પાર્વતી યસ્તુ કુંજિકયામ દેવીમ હીનામ સપ્તશતિ પઠે ન તસ્ય જાયતે સિદ્ધિ હરણ્ય રોદન યથા. એટલે એ એમ કહે છે કે તમે આખો આપણે જેને નવરાત્રિમાં માનો જે પાઠ કરીએ છીએ એ કાં તો બ્રાહ્મણો પાસે કરાવીએ છીએ, નહીં કરો ને ખાલી આટલું બોલતો પણ ચાલશે. એમાં અદ્ભુત વાત, આપણે મધુ અને કૈટવનો દેવીએ નાશ કરેલો અને મધુ અને કૈટવ આ બે રાક્ષસો વિષ્ણુ ભગવાન સુતા એના કાનમાંથી જન્મ્યા છે અને કાનમાંથી જન્મ્યા છે અને બ્રહ્માનો નાશ, સર્જન શક્તિનો નાશ કરવા માટે ધસી રહ્યા છે ત્યારે બ્રહ્મા એને વિનંતી કરે છે અને દેવી જાગૃત થાય છે મહાનિદ્રામાંથી, એને જાગૃત કરવા માટેની પ્રાર્થના કરે. તો આપણા આજના સમય એમ કહે છે કે 5000 થી 10000 વર્ષો યુદ્ધ કર્યું, હું તો એમ કહું છું કે આજે પણ એ યુદ્ધ ચાલ્યું છે મધુ અને કૈટભ. એટલે તમારી મધુ એટલે પ્રશંસા અને કૈટભ એટલે તમારી થતી કોઈ પણ પ્રકારની નિંદા
બરાબર છે, એટલે સ્તુતિ અને નિંદા એ બે રાક્ષસો ભગવાનના પણ કાનમાંથી જન્મ્યા છે. યુ સી, આ મજા મજા ક્યાં છે આની, કે ભગવાનના કાનમાં પણ જ્યારે મેલ સ્વરૂપે પ્રવેશે છે તો એ રાક્ષસ સ્વરૂપ ધારણ કરે છે, એ પછી મધુ હોય કે કૈટક હોય. એટલે તમારી સ્તુતિ હોય કે નિંદા હોય, અને સ્તુતિ અને નિંદા સર્જન શક્તિ પર પોતાનો હલ્લો લઈ જાય છે. એટલે આપણે જે કરીએ છીએ એ કરતા રહેવું, કોઈ ગા દે, કોઈ આનંદથી આપણને વધાવે, તો પણ આપણી સર્જન શક્તિને વિનાશ કરવા લાગી આપણામાંના મધુ કૈટબને પહોંચવા દેવા નહીં. એટલે આ એનો મૂળ, આ આપણે વિચારતા જે ભાવ મળે છે તે છે. અને એટલા માટે મને કહું કે આપણે આ જો આજે કરીશું તો એનો સાચો અર્થ આપણને આજના સમય માટે પણ એ એનું મહત્વ શું છે. માત્ર આ સંસ્કૃત સ્તોત્રો નથી, બિલકુલ હું એવું માનું છું કે આ સ્તોત્રો નથી, પણ જ્યારે જ્યારે આવી નાની નાની વસ્તુઓ એમાંથી મળે છે, વિચારતા મળે છે આપણને, એમાંથી ખોળતા, તો આપણને સદા સર્વદા આનંદ થાય એ સહજ છે. અને મેં એક વખત કહ્યું હતું, યાદ નથી, આપણે કરાદ્રી વસતે લક્ષ્મી કર્મધ્યે સરસ્વતી કર્મુલે તું ગોવિંદા, એમ કે કર્મુલે અમે ગોસ્થિતો બ્રહ્મ એમ કહીએ છીએ. એટલે આ જે તરાદરે વસતી લક્ષ્મી છે ને, એ તમે કામ કરો તો જ તમારી પાસે આવે. તમે જો કામ નહીં કરો, તમે લખો નહીં, કવિ તમે લખો નહીં તો લક્ષ્મી નહીં આવે. કર્મધ્યે સરસ્વતી, આ લક્ષ્મીના અહીંયા લગી પહોંચાડનાર સરસ્વતી છે, અને એના મૂળમાં પણ બ્રહ્મા છે જે સમગ્ર સર્જન કરે છે. હું આવો હેતુ બહુ જ સુંદર. કવિતા ભક્ત, આપનો ખૂબ ખૂબ આભાર. તમારી પાસે પણ યુ હેવ એન આર્ટ ઓફ મેસમેરાઇઝિંગ, સાંભળતા જ રહીએ એવું લાગે. કેટલી સરસ અને મધુર વાત કરી કે મોહ અને વખાણ આ બે શત્રુ ગીતામાં શ્રી કૃષ્ણ એટલા માટે નિર્દેહ પ્રેવાનું કહે છે કે આ બંનેથી દૂર. મહાત્મા ગાંધીએ પણ એ જ વાત કરી, અનાશક્તિ. તો આ આપણો વારસો છે દોસ્તો. કપિલદેવનો ખૂબ ખૂબ આભાર રહે, હંમેશા સંસ્કૃતનું ખૂબ સરસ રીતે પ્રસ્તુતિ કરતા હોય છે. આપણે થાય કે સાંભળતા જ રહીએ. સંસ્કૃતનું અગર જગતમાં સૌથી વધારે કોઈ સન્માન કરવું હોય તો તે જર્મન ભાષાએ. એ લોકોએ કહ્યું કે ત્યાર પછી તો કમ્પ્યુટર આવ્યા, કમ્પ્યુટરને માટે પણ કહ્યું કે કમ્પ્યુટર લેંગ્વેજીસમાં અગર કોઈ એક ભાષા સૌથી વધારે જે એરર ફ્રી હોય તો એ સંસ્કૃત છે. તેવું જ જર્મને કહ્યું કે, અને જોવાની ખૂબી એ છે કે જર્મનીના લોકોએ આપણા ઋષિઓને આપણા કરતાં વધારે માના. એમણે ઘણા બધા ગ્રંથોને એમની ભાષામાં લીધા. આપણી સાથે વૃંદા સરકાર નામના બહેન એવા છે કે જે જર્મન ભાષાની સાથેનો આપણો નાતો જોડાયેલો રાખે છે. વૃંદાજી પ્લીઝ આપ આવો. વૃંદા જર્મન ભાષાના પુસ્તકોને ટ્રાન્સલેટ કરે છે. આપણી ભાષાઓમાંથી પારિવારિક રીતે જન્મથી બહેન મરાઠી સંસ્કૃતિના છે, એટલે મરાઠી એમની માતૃભાષા હોવાને લીધે તો ખૂબ સરસ રીતે એની પ્રસ્તુતિ કરે છે. અને આપણે જાણીએ છીએ કે મરાઠી એક એવી સમૃદ્ધ ભાષા છે, પણ વૃંદાબેનને એ તક મળી છે અને બહુ જ નિકટથી બેનને 20-25 વર્ષ તો એમને આ વાઘસભામાં દર વર્ષે આવતા થયા છે. એ જ્યારે સુરતમાં હોય અને વાઘ પારસ હોય ત્યારે વૃંદાબેન વગર આ કાર્યક્રમ થતો જ ન હોય. તો એવા વૃંદાબેનને આપણે વિનંતી કરીએ કે આપ જર્મન ભાષામાં પ્રસ્તુતિ કરો. વૃંદા સરકાર પ્લીઝ. આપણી અંગ્રેજી ભાષામાં, ગુજરાતી ભાષામાં એની અંદર તમારું કર્તા, ક્રિયાપદ અને કર્મ આ બધું ચોક્કસ, એટલે કેવું 1 2 3 3 2 1 1 2 3 એ હોવું જ જોઈએ, નહીં તો વાક્ય નહીં બને. પણ સંસ્કૃત આનાથી તો સંપૂર્ણ મુક્ત છે. રસમ પીબંતી ભ્રમરાહ,
ब्रह्मराहा रसम पीबंती पीबंती रसम ब्रह्मराहा। तमे करता कर्म ने क्रिया पद गम्य त्या लई जाओ वाक्य क्यारे खोटू नहीं। नमस्कार, हैप्पी दिवाली इन एडवांस। पर अमारी दिवाली गई काल थी चालू थी मराठी लोगों ने अने आज नो बाघ बरस नो एटले वसु बरस नो दिवस पण महत्वनो ज होय छे, धनु त्रयोदशी पण महत्वनी ज होय छे। आजे पण हुं जरा ऋतुओनी वात करवानी छूं, एटले मैं जे कविता सिलेक्ट करी छे तेनुं नाम छे हेरेस्ट, एटले शरद ऋतु। अने अपने इंडिया में भारत में अपने शरद ऋतु ने शरद पूर्णम शरद पूर्णिमा उजवीने आवकारीए, पण ऑन द अदर साइड ऑफ द वर्ल्ड के विरुद्ध बाजू पर शरद ऋतु एटले ठंडी नहीं के शियाळानी शुरुआत, एटले दैट इज द मोस्ट अनवेलकम सीजन। तो आपणे जे अहींया के आनंदथी शरद ऋतु माणीए तो अहीं एक तो अहीं नेगेटिव कई फीलिंग नहीं, पर थोड़ू एवं है कि अमे केवी रीते ए शरद ऋतु में एटले शरद ऋतु मानवा मानवा चाहिए इच्छे छे एक थोड़ी बात है। तो पहला हूँ जर्मन कविता वाँचू छू अने पछी हूँ मारी रीते जे गुजराती ट्रांसलेशन करू छे, थोड़े स्वातंत्र पण लीधुं छे अनुवादमां ते वाचीश। कवितानुं नाम छे हेर्ब्स्ट, कवि छे युहानिस श्लाफ, ए 20मी सदीना ज कवि छे। ए जर्मन नाटककार पण हता, वार्ताकार पण हता अने अनुवादक पण हता। तो हवे हूँ कविता शुरू करू छूँ। नून कॉमन दी लेस्टन क्लारन टाग einer müderen Sonne, bunt taumelnden Pracht, Blatt bei Blatt. So heimlich raschelt der Fuß durchs Laub. O du liebes, weitstilles Farbenlied, du zarte, umrissreine Wonne, komm. Ein letztes Sonnenblickchen wärmt unser Heim. Du wollen wir sitzen, still im Stillen und in die müden Abendfarben sehen. Du wollen wir beieinander sitzen, in Herbstmonddämmer hinein und leise verlorene Worte plaudern. Gujaratianma, Sharad Ruthu. એકચ્યુઅલી તો છે પાંજર, પણ આપણે શરદ ઋતુ જ માનીએ। હવે આવે છે છેલ્લા નિરભ્ર દિવસો, વધુ થાકેલા સૂર્યના ગબડતો જાય છે વૈભવ રંગબેરંગ એક પછી એક પાંદડા, તેથી સળવળે છે પર્ણસમૂહમાંથી ઘરના જ પગલા। ओ वाला नीरव शांत रंगों ना गीतो, ओ हलवा चिरा विनाना हर्ष उल्लासो, आवो सूर्य प्रकाशनो एक छेल्लू किरण गरम करे छे अमारा घर ने। या तो वॉर्मथ इज मोर इम्पोर्टेंट, त्याज बेसू छे अमारी शांतता में शांति। અને જોવા છે સાંજના થાકેલા રંગ, ત્યાં જ બેસવું છે અમારે એકબીજા સાથે શરદ ઋતુના ચંદ્રના સંધિ પ્રકાશમાં, અને ધીમેથી કહેવા છે શબ્દો ખોવાયેલા। થેન્ક યુ।
જિયોગ્રાફી કેટલી મહત્ત્વની છે. આપણે ત્યાં ઠંડીને આપણે આવકારીએ છીએ અને એ લોકો ઠંડીથી ત્રસ્ત છે, અને એને પરિણામે મારા મિત્ર અહીંયા રશ્મિભાઈ બેઠા છે. જ્યારે પણ વારંવાર એમણે વિદેશ જવાનું થાય છે, પણ જવાનું આવે ત્યારથી અહીંથી જ તતરવા માંડતા હોય છે કે લંડનમાં અને દીકરાઓ અમેરિકામાં છે તે લોકોને ત્યાં જ્યારે પણ જવાનું હોય ત્યારે એ હંમેશા મુશ્કેલીમાં જ હોય. એટલે અહીંથી જાય તો પહેલાં પાછા આવવાની તારીખ નક્કી કરીને જાય એવી રીતે જવું પડે. પણ મિત્રો, આપણે કેટલા નસીબદાર છીએ. હું તો ભારતને દેવભૂમિ માનું છું. આપણી ભાષાઓ, આપણને ઋતુ જે મળી છે, સરતાજ રૂપે હિમાલય જગતભરની ઠંડીને આપણા માટે રોકીને રહે છે, અને એને લીધે પારસી કવિએ કાશ્મીરના માટે જે કહ્યું હતું એ ભારત આખાના માટે સાચું છે કે આ જગતમાં અગર કશે પણ સ્વર્ગ હોય તો એ હમીનસ્ત હમીનસ્ત હમીનસ્ત. ખરેખર આપણે જળવાયુના પ્રદૂષણો કરીને તારીખો બદલી છે, અને હજી પણ ગઈકાલે સાંજ સુધી અમે ગોવામાં હતા ત્યાં સુધી વરસાદ ચાલુ હતો. દિવાળીમાં પણ વરસાદ હોય એવું આપણે ક્યારેય પહેલાં નહોતું જોયું. મને યાદ છે કે 10મી અને 12મી જૂન હોય ને મુંબઈમાં વરસાદ આવે, આટલું એક્યુરેટ જગતની અંદર બીજે કશે ઋતુઓ નથી. તો આપણે એના નસીબદાર છીએ, અને એ જ સમૃદ્ધિ છે. એમાંથી જ ભાષાની, એમાંથી જ વેપારની, જનજીવનની અને જીવન જીવવાના આનંદની સમૃદ્ધિ એ ભારત પાસે છે, એવી જગત કોઈની પાસે નથી. અગર આપણાથી કોઈ એક ઇન્ટરનેશનલ લેંગ્વેજ અંગ્રેજી પછી સૌથી નજીક હોય તો તે છે ઉર્દુ. ઉર્દુ કવિતા, ઉર્દુ ટેલિવિઝન સિરિયલ, એક આખો જમાનો હતો કે આપણે પાકિસ્તાની સિરિયલો ટેલિવિઝન પર જોતા હતા, કારણ કે આપણને હિન્દી લાગતી હતી અને હિન્દી ફિલ્મોનો તો આખે આખો ઉર્દુનો યુદ્ધ હતો. એમાંથી સાહિરમાંથી હિન્દી વર્ષ સુધી આવતા આપણને લાંબો સમય લાગ્યો કે જ્યારે ઉર્દુમાંથી કવિતાઓ હિન્દીમાં શુદ્ધ આવતી થઈ. તો આપણે ઉર્દુની એક સરસ મજાની કવિતા દિલીપભાઈ ઘાંસવાળા પાસેથી સાંભળીએ. જાવેદ અખ્તર સાહેબની કવિતા તેઓ પેશ કરવાના છે. દિલીપ ઘાંસવાળા પણ આપણે નોંધવું જોઈએ કે વાઘ બારસના આ કાર્યક્રમમાં દાયકાઓથી આપણી સાથે જોડાયેલા છે. વી આર રિયલી પ્રાઉડ ઓફ ધેટ પાર્ટ કે તેઓ હંમેશા આપણી સાથે રહ્યા છે, સરસ મજાની પ્રસ્તુતિ કરે છે. કારણ કે એ બેઝિકલી શિક્ષક પણ છે, એક્ટર પણ છે, અને હવે એ માત્ર રંગમંચના એક્ટર નથી રહ્યા, હી ઇઝ અ સ્ટાર ઇવન ઇન ધ ફિલ્મ્સ ઓલ્સો. દિલીપ ઘાંસવાળા પ્લીઝ. જાવેદ અખ્તર સાહેબની ગઝલ છે. યે તસલ્લી હૈ, યે તસલ્લી હૈ કિ હૈ નાસાદ સબ, યે તસલ્લી હૈ કિ હૈ નાસાદ સબ, નાસાદ એટલે બધા નારાજ, નાખુશ. યે તસલ્લી હૈ કિ હૈ નાસાદ સબ, મેં અકેલા હી નહીં બરબાદ સબ, મેં અકેલા હી નહીં બરબાદ સબ. શેર પછી બધા કે સબકી ખાતિર હૈ યહાં સબ અજનબી, સબકી ખાતિર હૈ સબ યહાં અજનબી, ઓર કહેને કો હૈ ઘર આબાદ સબ, ઓર કહેને કો હૈ ઘર આબાદ સબ, ભૂલ કે સબ રંજિશે સબ એક હૈ, ભૂલ કે સબ રંજિશે એટલે દુઃખ, ભૂલ કે સબ રંજિશે સબ એક હૈ, મેં બતાઉં સબકો હોગા યાદ સબ, મેં બતાઉં સબકો હોગા યાદ સબ. અગલા શેર હૈ સબકો દાવાએ વફા સબકો યકી, સબકો દાવાએ વફા સબકો યકી, ઇસ અદાકારી મેં હૈ ઉસ્તાદ સબ, ઇસ અદાકારી મેં હૈ ઉસ્તાદ સબ. અગલા શેર હૈ શહર કે હાકિમ કા યે ફરમાન હૈ, શહર કે હાકિમ કા યે ફરમાન હૈ, કૈદ મેં કહેલાયેંગે આઝાદ સબ, કૈદ મેં કહેલાયેંગે આઝાદ સબ. અગલા શેર હૈ ચાર લફ્ઝો મેં કહો જો ભી કહો,
चार लफ्जों में कहो, जो भी कहो उसको कब फुर्सत सुने फरियाद सर, उनको कब फुर्सत सुने फरियाद सर। आखिरी शहर है, तलखिया कैसे न हो अशार में, तलखिया कड़वा, तलखिया कैसे न हो अशार में, हम पे जो गुजरी हमें है याद साहब, हम पे जो गुजरी हमें है याद साहब। ये तसल्ली है कि नाशाद सब, मैं अकेला नहीं बर्बाद सब। शुक्रिया, शुक्रिया। અને ઉર્દુ પછીનો વારો આપણી રાષ્ટ્રભાષા હિન્દીનો, શ્રી બકુલેશભાઈ દેસાઈને વિનંતી કરીશું. બકુલેશભાઈ પોતે જ ખૂબ સારા કવિ છે, લેખક છે, હાસ્ય નિબંધો એમના સતત દર સપ્તાહે આપણે ગુજરાત ગાર્ડિયનમાં વાંચીએ છીએ. એનું એક સરસ મજાનું એમનું પુસ્તક પણ છે, અને એબવ ઓલ તેઓ નર્મદ સાહિત્ય સભાના એક લાંબા સમયથી સૂત્રધાર છે, હાલ તેઓ અમારા ઉપપ્રમુખ છે. શ્રી બકુલેશભાઈ દેસાઈ એમની હિન્દીની પ્રસ્તુતિ કરશે. નમસ્કાર. આજના વિશેષ કાર્યક્રમની અંદર ખાસ જહેમત લઈને અને ઉત્સાહથી જે નિયમિત કવિગણ અને શ્રોતાગણ આવે છે, એનાથી આ એક ભવ્ય અને પરંપરામાં સમૃદ્ધ એવી પ્રવૃત્તિને બળ મળે છે. અને સૌ કોઈને ધન્યવાદ. અને મારી કૃતિ છે હિન્દી, પણ જરા હળવા મિજાજની અંદર છે, અને લાકડું આપણી એક માણસના જિંદગીમાં ક્યાંથી ક્યાં સુધી અલગ અલગ તબક્કાની અંદર કેવું જોડાયેલું છે એ એક જરા હળવા શ્રી કહેલું છે. લોકગીત છે એટલે લોકગીતમાં પેલી એના શબ્દો ફેર થાય, ટેક્સ્ટ બદલાય, અને એ પાછા સ્ટેન્ડઅપ કોમેડિયન જેવા આપણા ગુજરાતીની મોડે હિન્દી આવે તો તે ગુજરાતીની કે એવી બીજી છાંટ પણ આની અંદર આ રીતનું છે. નાનકડું છે કાવ્ય અને હળવું છે, અને એ કોઈ સમજાવવાનું રહેશે નહીં એ તમને હું કહું છું. હિન્દી લોકગીત એનું શીર્ષક છે દેખ તમાશા, દેખ તમાશા લકડી કા, દેહ તમાશા લકડી કા. આગળ કહી રહ્યા છો કે પઠન કરતી વખતે લકડીને બદલે લડકી બોલાઈ જાય તો માફ કરજો. પણ લાકડાનું મહત્વ છે એટલે એ ઈરાદો આ રીતનો છે. જીતે લકડી મરતે લકડી, દેખ તમાશા લકડી કા, જીતે લકડી મરતે લકડી, દેખ તમાશા લકડી કા, દુનિયા વાલો તુમે સુનાયે યે ગાના હૈ લકડી કા. જબ તુમ્હારા જન્મ હુઆ તબ પલંગ બિછાયા લકડી કા, જબ તુમ્હારા જન્મ હુઆ તબ પલંગ બિછાયા લકડી કા, માં તુમ્હારી લોરી ગાય વો પલના થા લકડી કા. જબ તુમ્હારા જન્મ હુઆ તબ પલંગ બિછાયા લકડી કા, માં તુમ્હારી લોરી ગાય વો પલના થા લકડી કા. ચલના સીખા પકડ પકડ કર ચાલન ગાડી લકડી કા. હિન્દીમાં ચાલન ગાડી શબ્દ છે એને ખબર નથી, પણ આપણે એને પરિચિત છીએ. ચલના શિખા પકડ પકડ કર ચાલન ગાડી લકડી કા, ગયા ખેલ મેં હાથ મેં લેકર ગિલ્લી દંડા લકડી કા. ચલના શિખા પકડ પકડ કર ચાલન ગાડી લકડી કા, ગયા ખેલ મેં હાથ મેં લેકર ગિલ્લી દંડા લકડી કા.
अरे पढ़ने चला था स्कूल में लेकर लेखन पार्टी लकड़ी खाने, पढ़ने चला था स्कूल में लेकर लेखन पार्टी लकड़ी का, मास्टर ने भी भय दिखलाया वो डंडा था लकड़ी का। अरे मास्टर नो डंडो, ये मास्टर ने जगह पुलिस मुखिया को पहुंचा ले। पढ़ने चला था स्कूल में लेकर लेखन गाड़ी लेखन पार्टी पत्र लकड़ी का, मास्टर ने भी भय दिखलाया वो डंडा था लकड़ी का। फिर मानस का जीवन है जुदा जुदा तबक्का हो अने एमां लाकड़ू केम जोड़ायेलू छे ए वात छे के शादी करने चला था जिसमें बैलगाड़ी था लकड़ी का। शादी करने चला था जिसमें लकड़ी का बैलगाड़ी था लकड़ी का, सास ससुर ने तुझे बिठाया वो बाजट था लकड़ी का। माची हेलो बाजट ये पण लाकड़ा ये पण जोड़ायेलो छे आ रीते। अने लगन किया तब चिंता लगी लोट तेल और लकड़ी का, लगन किया मेरे लग्न लगन किया तब चिंता लगी लोट तेल और लकड़ी का, उड़ा हुआ तब लिया हाथ में वो सहारा लकड़ी का। उड़ गया पंछी अवसान कर, उड़ गया पंछी दे गई आया चीता बनाया लकड़ी का। उड़ गया पंछी ढल गई दे गई खाया चीता बनाया लकड़ी का, एक पलक में खाट बनाए वो ढगला था लकड़ी का। अरे चलो चलो ये छे के मरते दम तक मिटा न भैया ऐसा झगड़ा लकड़ी का, राम नाम को हृदय लगाओ मिट जाए डंडा लकड़ी का। इसमें अजीते लकड़ी मरते लकड़ी देश तमाशा लकड़ी। नाम पर्वो ने शुभेच्छाओ ने नवा वर्ष के मनसुख अभिनंदन। કેવું સરસ એમણે રજૂઆત કરી તે પોડિયમ પણ લાકડાનું છે મિત્ર। બકુલેશભાઈ પણ બેઝિકલી આજીવન શિક્ષક રહ્યા છે એટલે એમની લગણમાં પણ એ વાત હંમેશા રહે છે। દોસ્તો ગુજરાતની બંને પડોશી ભાષાઓ તરફ આપણે રાજસ્થાની અને મરાઠી તરફ જઈએ તે પહેલાં વધુ એક પ્રસ્તુતિ અંગ્રેજીની આપની સમક્ષ હું કરવા માગું છું। મને યાદ આવે છે કે છેલ્લા બે વર્ષ આપણે આ ભાગ પારસને ઓનલાઈન કરવી પડી, આપણે એ પરિસ્થિતિમાં પાછા આવ્યા અને હોલમાં જ્યારે આ કાર્યક્રમ ફરીથી કરીએ છીએ ત્યારે અહીં બેઠેલા સૌ કોઈને ખાસ કરીને મારા બધા જે અઝીઝ મિત્રો જે પ્રસ્તુતિ કરે છે સૌને સૌથી વધારે યાદ આવતી હશે આપણા બે એક્સ સેક્રેટરીઝની જનક નાયકની ડૉક્ટર દિલીપભાઈ આ કાર્યક્રમ સાથે વર્ષોથી સંકળાયેલા, એનું કાઠું જ નાનું બાપા ભગવતી કુમાર જનકે બહુ સારી રીતે એને જાળવેલો, કેટલા બધા મિત્રો કેટલા સ્નેહીજનો આપણે ગુમાવ્યા, દર 100 વર્ષે આવતી હોય તેવી આ મહામારીએ આપણું કેટલું બધું જીવન બદલી નાખ્યું। જે કાવ્ય હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું તે છે સ્લીપિંગ એટ લાસ્ટ, છેલ્લી નિદ્રા। અને આપણામાંથી કોઈ જ એવું નહીં હોય કે જેણે પોતાના સ્નેહીજનને નહીં ગુમાવ્યા હોય। મેં અમારા બંને મિત્રોની વાત કરી પણ મારી મા સમાન મારી મોટી બહેનને પણ મેં ગુમાવી, તો આ લોકોને જ્યારે આપણે યાદ કરતા હોઈએ તેવા નાનકડા દર્દના સૂરમાં આ ગીત છે અને બહુ મધુર રીતે એને ગવાયું પણ છે। શૈલીએ કહેલું કે અવર સ્વીટેસ્ટ સોંગ્સ આર ધ સોંગ્સ ઓફ અવર સોરોઝ, શૈલેન્દ્રએ લખેલું કે હે સબસે મધુર વો ગીત જિસે હમ દર્દ કે સુર મેં ગાયંગે। અને આ જે પંક્તિ છે આ જે નાનકડું કાપી છે ગીત છે તે મારા દીકરાએ મને મોકલ્યું ત્યારે એણે સાથે લખ્યું
કે પપ્પા 3 મિલિયન લોકોએ તો એને ઇન્ટરનેટ પર જોયેલું છે. આ એટલું બધું લોકપ્રિય છે. ધ સેટર્ન સ્લીપિંગ એટ લાસ્ટ. યુ ટોટ મી ધ કરેજ ઓફ સ્ટાર્સ બિફોર યુ લેફ્ટ. યુ ટોટ મી ધ કરેજ ઓફ સ્ટાર્સ બિફોર યુ લેફ્ટ. હાઉ લાઇટ કેરીઝ, હાઉ લાઇટ કેરીઝ ઓન એન્ડલેસલી ઇવન આફ્ટર ડેથ. With shortness of breath, with shortness of breath, you explain the infinite and how rare and beautiful it is even to exist. એનો બીજો ગંધ છે, I couldn't help but ask for you to say it all again. I tried to write it down, but I could never find a pen. I had given anything to hear you say it one more time, that the universe was made just to be seen by my eyes. I couldn't help, but you asked for you to say it again. I tried to write it down, but I couldn't never find a pen. I had given anything to hear you say it one more time. And એનો છેલ્લો બંધ કહે છે કે with shortness of breath, I will try to explain the infinite and how rare and beautiful it truly is that we exist. You taught me the courage of stars before you left. રાયન ઓનિલ નામના ગીતકારે આ રચના કરી છે. મેં એનો એક મુક્ત ગુજરાતી અનુવાદ કરવાનો પ્રયાસ કર્યો છે. તે આ મુજબ છે. અંતે નિદ્રા, તમે ગયા તે પહેલાં તમે મને સિતારાઓની હામ શીખવી હતી. તમે ગયા તે પહેલાં તમે મને સિતારાઓની હામ શીખવી હતી. કેવી રીતે પ્રકાશ અનંત વહેતો રહે છે મૃત્યુ પર્યંત પણ, કેવી રીતે પ્રકાશ અનંત વહેતો રહે છે મૃત્યુ પર્યંત પણ. શ્વાસોના લાઘવથી તમે સમજાવ્યું અનંત, શ્વાસોના લાઘવથી તમે સમજાવ્યું અનંત, અને સમજાવ્યું કે હોવું એક્ઝિસ્ટન્સ, અને સમજાવ્યું કે હોવું એ કેટલું જૂજ રેર અને સુંદર છે. આપણા અસ્તિત્વથી ઉપર કોઈ ખૂબસૂરતી નથી અને એ સૌથી રેર છે. અને સમજાવ્યું કે હોવું એ કેટલું જૂજ અને સુંદર છે. હું જાતને રોકી ન શક્યો અને પૂછ્યું, ફરીથી કહો ને. હું જાતને રોકી ન શક્યો અને પૂછ્યું કે ફરીથી કહો ને. મેં લખવાનો પ્રયાસ પણ કર્યો પણ મને ક્યારેય પેન ન મળી. આ પેને રૂપક બની જાય છે. કેટલીક વાતો આપણે સમજી નથી શકતા, આપણી સમજ જ નથી હોતી. જ્યારે કોઈ કાળ આવતો સમજાવતો હોય છે જીવનની કેવી ધ્યાન નથી. મેં લખવાનો પ્રયાસ કર્યો પણ મને ક્યારેય પેન ન મળી, મારી સમજ ન ખીલી. તમે એકવાર ફરી કહો તે સાંભળવાના માટે હું કંઈ પણ આપી શકું છું કે આ વિશ્વ માત્ર મારી આંખોથી જોઈ શકાય તે માટે બનાવાયું છે. આ ઇંગ્લિશ ફિલોસોફી છે કે આ જગત, આ વિશ્વ, આ બ્રહ્માંડ એ માત્ર મારી આંખોથી જોઈ શકાય તે માટે બનાવાયું છે. હું જાતને રોકી ન શક્યો અને કહ્યું કે ફરી ફરી કહો ને. શ્વાસોના લાઘવથી હું પ્રયાસ કરીશ. આપણા એ મિત્રો, એ સ્નેહીજનો જે નથી રહ્યા જગતમાં, એને આપણે શું કહી શકીએ હવે? શ્વાસોના લાઘવથી હું પ્રયાસ કરીશ અનંતને સમજાવવાનો. શ્વાસોના લાઘવથી હું પ્રયાસ કરીશ અનંતને સમજાવવાનો, અને સમજાવીશ કે હોવું એ કેટલું જૂજ અને સુંદર છે. તમે ગયા તે પહેલાં તમે મને સિતારાઓની હામ સમજાવી હતી. તો મિત્રો, આ રાયન ઓનિલ નામના કવિની રચના છે. વિડીયો ફોર્મમાં પણ એ અત્યંત ખૂબસૂરત છે. સેટર્ન એટલે એને બ્રહ્માંડના વિવિધ ગ્રહો વગેરેની સાથે એને એટલી બધી સુંદર રીતે રજૂ કરાય છે. અને મારો દીકરો કહે છે તે પ્રમાણે કે 30 લાખથી વધારે લોકોએ તો જોયું છે.
तो आ कविता थी मित्रों, हमें आमंत्रण आपीश श्री सुषम पोल साहेब ने। सुषम जी पोते खूब सारा कवि है, राजस्थानी हिंदी खास कर राजस्थानी बोली में अपनी समक्ष आ एक सरस मजा की प्रस्तुति करवाना है। तो सुषम जी आप आइए। सुषम जी बहु मड़तावड़ो स्वभाव है, हमेशा बहुज हेल्पफुल थता है बदा ने। सुषम बोल प्लीज। सौथी पहला अहियाँ देसाई साहब आवे, एमने लक्ष्मी अने सरस्वती आ पर्व जेवू चाले छे एटले स्वाभाविक छे याद आवे आपणने। अने पछी आदरणीय कपिलभाई शुकल लक्ष्मी अने सरस्वती ने एमने पण खूब सरस वात करी, मने पण एक वाक्य फक्त ओनली वन सेंटेन्स आई बोलजू से कपिलभाई, एवं कहेवाय छे के जो तमारी पासे अढळक लक्ष्मी होय तो सरस्वती आवानी कोई गेरंटी नहीं। जो तमारी पासे अढळक लक्ष्मी होय तो सरस्वती आवानी कोई गेरंटी नहीं, पण तमारी पासे थोड़ी घनी पण सरस्वती होय तो लक्ष्मी आवानी 100% गेरंटी छे। ने हवे हूँ रचना रजू करू छू। મને ઈચ્છા થઈ ગઈ છે એટલે ફક્ત પહેલી પંક્તિ હું ગાઈને સંભળાવું છું, બાકીનું પૂછું બધું હું પઠન કરીશ। ઈ તો સુરગાને શરમાવે ઈ પર દેવ રમણને આવે, ઈ તો સુરગાને नारी गावे धरती धोरारी। आ धरती धोरारी नामनो काव्य राजस्थानना मूर्धन्य कवि श्री कन्हैयालाल सेठियाए रच्यु छे, अने खूब सुंदर रीते अनेक काव्योनी एमणे रचना करी छे। आ काव्यमां राजस्थानना गुणगान गाया छे, जे रीते મારા સહિત આપણા ગુજરાતના પણ અનેક કવિઓએ આપણા ગુજરાતના ગુણગાન ગાયા છે, એ જ રીતે રાજસ્થાનના આ કન્હૈયાલાલ કવિએ રાજસ્થાનના ગુણગાન વર્ણવ્યા છે અને પ્રસ્તુત કરું છું એ કાવ્ય ધરતી ધોરારી। શીર્ષક છે ધોરા, જ્યારે પવન આવે છે ત્યારે પવનને કારણે રાજસ્થાનના પ્રદેશની અંદર પથરાયેલી રેતી, અને એ રેતી જ્યારે પવનથી ઉડે છે, ઉડીને ફરી પાછી પડે છે, ઉડે છે ફરી પાછી પડે છે, ઉડે છે ફરી પાછી, એ જ રચના થાય છે પવન દ્વારા રેતીની, એને ધોરા એટલે રેતીનો ટીલો એમ કહીએ તો હોય છે આલે। અને હું તો એક બ્રાહ્મણ તરીકે એમ કહીશ કે એ જે ટીલા પડ્યા હોય છે રેતીના, એમાંથી માત્ર ત્રણ જ લઈએ તો ને હું ભગવાન ભોળાનાથનું ત્રિપુંડ કહું છું સાહેબ। શંકર ભગવાને જે રીતે ત્રિપુંડ આપણે કરીએ છીએ ચંદનનું, તે પ્રમાણે રીતસર ચંદનનું ત્રિપુંડ થઈ જતું હોય છે। એટલે રજૂ કરું છું કે ધરતી ધોરારી, આ તો સુરગાને શરમાવે એ પર દેવ રમણને આવે, એરો જશ નર નારી ગાવે ધરતી ધોરારી। સૂરજ કણકણને ચમકાવે, ચાંદો ઇમરત રસ બરસાવે, તારા નિછરા વલગર જાવે ધરતી ધોરારી। કાળા વાદળિયા લહેરાવે, બિરખા ઘૂઘરિયા ગમકાવે, વીજળી ડરતી ઉલાખાવે ધરતી ધોરારી। લૂળ લૂળ બાજરીઓ લહેરાવે, મક્કી ઝાલો તેલ બોલાવે, કુદરત દોન્યું હાથ લૂંટાવે ધરતી ધોરારી। પંછી મધરા મધરા બોલે, મિશ્રી મીઠે સુરસી બોલે, ઝીણું બાયરીઓ પંપોળે ધરતી ધોરારી। નારા નાબોરી હિદ તાતા, મધુઆ ઊંચ અણુતા ખાધા, ઈ રે ધોરારે કઈ બાતા ધરતી ધોરારી।
ઈરા ફૂલ ફૂલડા મન ભાવણ ઈરે ધીણો આંગણ આંગણ બાજે સગણા સિયું બડ ભાગણ ધરતી ધોરારી ઈરો ચિત્તો રો ઘડ લૂટ્યો ઓ તો રણવીરો નો કૂંટો ઈરે જોધાણો નો કૂંટો ધરતી ધોરારી આબુ આભે રે પરવાણે લુણી ગંગાજી હી જાણે ઊભો જેસલમેર સિવાણે ધરતી ધોરારી ઈરો બીકાણો ઘર બીલો ઈરો અલવર જબરો હટીલો ઈરો અજય મેર હડકીલો ધરતી ધોરારી અને જેભર નગરા મેં પટરાણી કોટા બૂંદી કટર જણાણી ચંબલ કેવે આરી કહાણી ધરતી ધોરારી કોની નાવ ભરતપુત ખોટો ઘૂમ્યો સૂરજ મલરો ગોટો ખાઈ માત ફિરંગી મોટો ધરતી ધોરારી ઈસ્યુ નહીં માળમો ન્યારો મોબી અણિયારો જો પ્યારો મીરતો તીયોરો ઉણિયારો ધરતી ધોરારી ઈરે સતરી આણ નિભાવા ઈરે પતને નહીં લજાવા ઈને માથો ભેત ચડાવા ધરતી ધોરારી ધરતી ધોરારી. હવે આ કાવ્યની અંદર કવિએ રાજસ્થાનના ગુણ ગાતા એમ કહ્યું છે પહેલી પંક્તિમાં જ કે આ તો સુરગાને શરમાવે ઈ પર દેવ રમણને આવે ઈકો જસ નર નારી ગાવે. એટલે રેતીના ટીલાઓથી શણગારાયેલી આ ધરતી અને એ ધરતી કે જેના સૌંદર્યને જોઈને ધરતીને નિહાળીને સ્વર્ગ પણ શરમાઈ જાય છે અને દેવતાઓ આ રાજસ્થાનની ધરતીની ઉપર રમણ ભ્રમણ કરવા માટે આવે છે અને નર નારીઓ એનો યશોગાન ગાય છે. બીજા બંધને હવે હું મારું રાજસ્થાનીમાં રજૂ નથી કરતો, બીજા બંધનું ડાયરેક્ટ ગુજરાતી ટ્રાન્સલેશન કરું છું કારણ કે ઘણા બધા બંધ છે આમાં. બીજા બંધમાં કવિ એમ કહે છે કે સૂરજ એના કિરણોથી ધરતીના કણ કણને ચમકાવે છે. કારણ કે આમ આપણે જોઈએ તો રાજસ્થાનની ધરતી એટલે પહાડી ઇલાકાઓ છે, ક્યાંક પહાડ છે ક્યાંક સમતલ છે વળી પાછો પહાડ છે. અને બીજું આ ધારા તો ખરા જ ધોરા તો ખરા જ એટલે સૂરજ કણકણને ચમકાવે અને ચંદ્રના શીતળ કિરણો અમૃતની વર્ષા કરે છે અને તારાઓ પણ ચમકીને ધરતીની ઉપર વારી જાય છે. વાદળો જ્યારે ઘનઘોર બને છે ઘેરાઈને છવાઈ જાય છે ત્યારે વરસાદની લહેરના વૃક્ષોનો અવાજ જાણે ઘૂંઘરું વગાડતો હોય એવું લાગે છે. અને સાથે જ વીજળી પણ ચમકીને આપણને ડરાવતી હોય એ રીતે એવું ભલે લાગે પણ પ્રકૃતિના સૌંદર્યમાં એ વીજ પણ પ્રકાશ ફેલાવીને સૌંદર્યનો વધારો કરે છે. ચોથા બંધમાં કવિ કહે છે કે ધરતી ઉપર નીકળેલા બાજરીનો પાક લૂણ લૂણ બાજરીઓ લહેરાવે. એ બંધની આ વાત છે કે ધરતી ઉપર ઉગી નીકળેલો બાજરીનો પાક અને એના જે ગુંડાઓ હોય છે એ ઝૂકી ઝૂકીને લહેરાતા હોય છે, એવી જ રીતે મકાઈના છોડ પણ જાણે આપણને ઈશારા કરીને એની નજીક બોલાવે એવું આપણને લાગી રહેતું હોય છે. પાંચમા બંધમાં આ ધરતીની ઉપર અનેક પ્રકારના પક્ષીઓ મધુર વાણીથી અવાજ કરે છે, જાણે એના સ્વરમાં મિશ્રીની મીઠાશ ભળી ગઈ હોય, હવા પણ મંદ મંદ ગતિથી વહીને મનને રોમાંચિત કરતી હોય છે. છઠ્ઠા બંધમાં નારા, નારા એટલે બળદ, કે નારા એટલે બળદ. અને રાજસ્થાનના નાગોરના બળદ એ ખૂબ પ્રસિદ્ધ બળદ કહેવાતા હતા પહેલાં. હવે તો બળદની જગ્યાએ ટ્રેક્ટરે સ્થાન લઈ લીધું છે એટલે આ બળદો પ્રસિદ્ધ છે અને તેના ધૂમ થતા ધડકાને સહન કરીને એ ખેડૂતને મદદ કરતો હોય છે. અને ત્યાંનો ઊંટ, એવું કહેવાય છે કે ઊંટ બહુ ઝડપથી ખાય છે પણ બધા જ પ્રાણીઓ કરતાં સૌથી વધારે ખાય તે હોય છે. ઊંટનો ખોરાક બીજા અન્ય તમામ પ્રાણીઓ કરતાં વધારે હોય છે. એટલે એવી વાત કવિએ કરી છે કે જલ્દી જલ્દી ખાતો હોવા છતાં એ ભરપૂર ખાઈ લેતો હોય છે અને એના ઘોડાની તો વાત જ શું કરવી, જ્યાં ચેતક મશહૂર થઈ ગયો એ ઘોડાઓની તો વાત જ શું કરવી, એ તો હવાની સાથે વાતો કરતા હોય છે. અને રાજસ્થાની ધરતીના ફળ ફૂલાની મહત્તા પણ આમાં આ કવિએ ગાઈ છે.
રાજસ્થાનની ધરતીના ફળ ફૂલો પણ જાણે આંગણ આંગણ લહેરાઈને પોતાની ખુશબુઓ ફેલાવતા હોય છે. રાજસ્થાનના ફળ ફૂલો મનને લલચાવનારા હોય છે અને પ્રત્યેક ઘરોના આંગણે એ ઉગી નીકળ્યા હોય છે. આઠમો બંધ આવ્યો છે અને આઠમા બંધમાં કવિ કહે છે કે અહીંના ચિત્તોડગઢનો કિલ્લો ખૂબ ઊંચો છે અને રણવીરોનું કેન્દ્ર એ ચિત્તોડગઢનો કિલ્લો કહેવાય છે. ત્યાંથી બધા ઘણા બધા રણવીરો ઉત્પાદિત થયા છે, ત્યાં જન્મ્યા છે અને લુણી એક નામની એક નદી છે રાજસ્થાનમાં, એ લુણીને રાજસ્થાનના લોકો સાક્ષાત ગંગાજીનો અવતાર માને છે. એટલે લુણી નદી એ ગંગા હોય એવું માને છે, એમ જેસલમેર એ રાજસ્થાનના સીમાડે ઊભું હોય એવું લાગે છે. રાજસ્થાનનું બિકાનેર શહેર અત્યંત ગૌરવશાળી છે અને અલવર પ્રદેશ તદ્દન હઠીલો છે, દ્રઢ નિશ્ચય છે, જ્યારે અજમેર એ ભડકીલું છે. બારમો બંધ કે કોની નામ ભરતપુર છોટો, ઘૂમ્યો સૂરજ મનરો ખોટો, ખાઈ માત ફિરંગી મોટો ધરતી દોરારી. કે રાજસ્થાનના ભરતપુરનું નામ પણ નાનું નથી, અહીંના રાજા સૂરજમલના ઘોડાઓ આમ તેમ ફરતા હોય છે. એનો અર્થ મતલબ એવો થયો કે અનેક જગ્યાએ સૂરજમલ રાજાએ વિજય પ્રાપ્ત કરી અને અંગ્રેજોને ફિરંગીઓને પણ એણે માત કર્યા હતા. કવિ કહે છે કે રાજસ્થાનનો પ્રદેશ માળવો એ માળવા ક્ષેત્રથી અલગ નથી અને હરિયાણાનું રાજસ્થાનથી સરહદ સાથે એ તો સરહદથી જોડે જ જોડાયેલું છે, એટલે એ તો પ્રથમ જન્મેલા બાળક જેવું ગણાય છે. વાસ્તવમાં રાજસ્થાન માળવા અને હરિયાણા આ ત્રણેય પ્રદેશો એકરૂપતા પ્રસ્થાપિત કરે છે. એક જ માતાને કુખે અવતરેલા બે સગ્ગા ભાઈ જેવા ગુજરાતના ઈડર અને પાલનપુર એની સાથે જોડાયેલા છે. ભલે અત્યારે એ ગુજરાતમાં આવી ગયા છે અને જુદા થયા છે, પણ કવિએ જ્યારે કવિતા લખેલી હતી ત્યારે એ પ્રદેશ રાજસ્થાનનો હતો, એટલે એમણે એવું કહ્યું છે કે બે સગ્ગા ભાઈ ઈડર અને પાલનપુર જાણે અમારી સાથે હોય એની પ્રતુતિ કરાવતી હોય છે. મરુભૂમિ, મરુભૂમિ એટલે કે અરાવલી, અરાવલીનો એક ભાગ છે મરુવલી, એનો ટુકડો છે. આ રીતે વીરતાના પ્રતીકને પણ આ કવિની અંદર કવિએ જોડ્યું છે, વીરતાનું પ્રમાણ આપ્યું છે. પ્રેમના ક્ષેત્રમાં પણ રાજસ્થાનની ધરતી પાછળ પડતી નથી. મુમલ અને રાજકુમાર મહેન્દ્રનો પ્રેમ એ ઉચ્ચ કોટીનો રહ્યો છે. ત્યાં બંને મુમલ અને મહેન્દ્રના રહીની કહાણી પણ છે, જે કહાણી એ લુણી નદી જ આખા રાજસ્થાનને કહેતી હોય છે. રાજસ્થાનની ધરતી પર આપણે સૌ આપણા તન અને મનને ન્યોછાવર કરીએ છીએ, એટલું જ નહીં પણ આ ધરતી તો વીરોની અને સપૂતોની જનની છે. એટલે આ આટલા સરસ કાવ્યને જ્યારે કનૈયાલાલજીએ વણી લીધું પોતાના કલમની સાંઈ દ્વારા એક કાગળની ઉપર, ત્યારે એના ગુણગાનને ગુણગાન માત્ર ગાયા છે. અને આખરે એમણે એમ કહી દીધું છેલ્લા બંધની અંદર કે આ એ ધરતી છે કે જેણે સત્ય પ્રતિજ્ઞાના પાલનની આણ નિભાવી છે, આ એ ધરતી છે કે જ્યાં મોટા મોટા શૂરવીરોના માધ્યમથી એટલા બધા ઉલ્લેખનીય કર્મો અને કાર્યો થયા છે કે એને માટે પોતાનું માથું પણ આપણે અર્પિત કરી દઈએ તો એ ઓછું પડે એવું છે. અનેક વીરોની જન્મદાતા આ ધરતીને પ્રણામ કરવાનું યોગ્ય લાગે છે અને દેવતાઓ પણ આ ધરતીઓની પ્રશંસા કરે છે. આવું કહી પોતાનું માથું પોતાના રાજ્યની અંદર વધારી શકવાની પણ અને પોતાની જ્ઞાતનું માથું વધેરવું મતલબ પોતાની આંખે આખી જાતને જ આપણે બલિદાન આપી દેવાનું, એવી આ ખૂબ સુંદર રીતે ગૌરવાન્વિત કરીને એમણે પોતાનું પણ બલિદાન આપવાની વાત કરીને આ કાવ્યને પૂર્ણ કર્યું. જય રાજસ્થાન, એની સાથે જ જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ. સુષમજી, આપણને સરસ મજાનું રાજસ્થાન અને ત્યાંના મૂર્ધન્ય કવિ દ્વારા આપણને એના દર્શન કરાવ્યા. મરાઠી ભાષા રવિન્દ્ર પારેખ, રવિન્દ્રભાઈને વિનંતી, કૃપયા આપ મંચ પર આવો.
મને યાદ આવે છે કે કપિલ, આપણે જ્યારે નાટકની શરૂઆત કરતા હોઈશું ત્યારનો આ જોક છે કે એક અંગ્રેજી ફિલ્મ મુંબઈમાં રિલીઝ થઈ અને મેટિની શોમાં 3-4 મિત્રો લાઇનમાં ઊભા હતા ટિકિટ લેવા માટે, જુદી જુદી ભાષાના. એક ઇંગ્લિશમેન હતો કે દુનિયામાં જ્યાં પણ અંગ્રેજી ફિલ્મ રજૂ થાય ને હું હોઉં તો એ ફિલ્મ હું પહેલે દિવસે પહેલા શોમાં જવાનું. બીજા દિવસ બીજી વ્યક્તિ જે હતી તે મરાઠી હતી અને એની પાછળ ગુજરાતી ભાઈ ઊભા રહેલા. ગુજરાતીવાળાએ પેલા મરાઠીને કીધું કે આ ફિલ્મ જોઈને તમે એના પરથી નાટક કરવાના છો, એના પરથી તમે અગર નાટક કરવાના છો તો કે હા, હું ખરેખર એટલે જ જોવા આવ્યો છું કે આ ફિલ્મમાં નાટકીય એલિમેન્ટ હોવું જોઈએ એટલે હું એના પરથી નાટક કરીશ. તો ગુજરાતીએ કીધું કે તો પછી મારા ફિલ્મ જોવાની ક્યાં જરૂર છે, તમે મરાઠી નાટક કરશો એના ઉપરથી અમે રૂપાંતર કરી લઈશું ગુજરાતીમાં. પણ અનેક ભાષાઓમાંથી પોતાની ભાષાનો ખમીર અને જેણે દેશને ખૂબ બધું આપ્યું છે, માત્ર રંગભૂમિને જ નહીં સાહિત્યને પણ સિનેમાને પણ, એવી મરાઠી ભાષાને બહુ જ આદરપૂર્વક. અને રવિન્દ્ર પારેખ અત્યંત ઊંચા ગજાના સર્જક, અદ્ભુત કવિ, અદ્ભુત લેખક, કોઈ વિધા સાહિત્યને એમણે બાકી નથી રાખી જેમાં ઉત્કૃષ્ટ સર્જન નહીં કર્યું હોય. નાટક, નવલકથા, શોર્ટ સ્ટોરીઝ એને પ્રીતિ એવરીથિંગ. હાલ સતત વર્ષોથી હું રવિન્દ્રભાઈને રોજે રોજ એમના લેખો દ્વારા પ્રણામ કરું છું. સિમ્પલી સિમ્પલી વન્ડરફુલ. ખૂબ સરસ. એની પાસે બધું જ છે. એવા રવિન્દ્રભાઈની પાસેથી આપણે મરાઠી રચના સાંભળીએ. શ્રી રવિન્દ્ર પારેખ, પ્લીઝ. મરાઠી કાવ્ય રજૂ કરીશ. વિવાદ શિવાર્થ જે કુસુમાગ્રજના નામથી જાણીતા છો, નાસિક ન કવિ, પછી નાસિકમાં ના રહ્યા, આખા વિશ્વમાં ગયા. એટલે આ જે કાવ્ય છે એની એક વિશેષતા એ છે કે ડૉક્ટર શ્રીરામ લાગુ અભિનેતાએ પણ આ કાવ્યનો પાઠ કર્યો છે અને કવિએ એક ડૉક્ટરનો ઉલ્લેખ પણ એમાં કર્યો છે અને એ શ્રીરામ લાગુના સંદર્ભમાં છે. એટલે બંને એકબીજાની સાથે બહુ નજીક રહ્યા છે, કવિતાથી અને અભિનયથી પણ. એટલે તે એક કાવ્ય કર્યું, પછી એનો હું મરાઠી મુક્ત અનુવાદ મરાઠીમાંથી ગુજરાતીમાં કરીશ અને પછી એ જ વિષય પર મારું પોતાનું એક કાવ્ય છે એ હું રજૂ કરીશ. એટલે એ રીતે 3 કાવ્યો હું તમારે માથે મારવા દઉં છું. એનું શીર્ષક છે રિટાયર્ડ પરમેશ્વર. રિટાયર્ડ પરમેશ્વર. પરમેશ્વર તસા, મારું મરાઠી એટલું સારું નથી પણ તમને કોઈને બહુ ખબર નથી એટલે હું ચાલી જઉં છું. એટલે હા, જેમને ખબર છે એ લોકો દયા ખાય મારી. હા, એટલે એ લોકોને દયા ખાવાનો અધિકાર છે, બાકીનાની દયા હું ખાઈશ. રિટાયર્ડ પરમેશ્વર. પરમેશ્વર તસા રિટાયર્ડ ઝાલા ચાહે. પરમેશ્વર તસા રિટાયર્ડ ઝાલા ચાહે. આજ ચાલા નસલા તર ઉદ્યા હોણાર આહે. પણ વયાથી સાઠી ઓલાંડલી મનું નવે. કાય નાવ પરમેશ્વર. પરમેશ્વર મંજે પરમેશ્વર.
परवा तो मला दिसला रेवन्यूच्या कचेरी पेन्शनसाठी जन्मतारखेचा दाखला मागताना, कारकून त्याला पुन्हा पुन्हा सांगत होता तुझ्या जन्माची नोंद येते नाही, तुझ्या जन्माची नोंद येते नाही, तुझा जन्म सन कोणता तो उत्तरला मला माहीत नाही, इतर कोणालाच माहीत नाही, तुझ्या आईबापांना तरी मला आईबाप नाही, मग तू काय झाडासारखा जमिनीतून उगवला? नाही, मी कोणातून उगवलो नाही, माझ्यातून सारे उगवले आहे। तू फॉरेस्टवाला आहेस का? मी सर्वच खात्यात आहे। तुझं वय मला मोजता येणार नाही, पैसे पण तुला पैसे पडतील, हो मग इथे 100 च्या 10 नोटा ठेवा, मगच दाखला देईल, पण माझ्याजवळ पैसे नाही, मग कुठून तरी आणा, कुणाकडून आण, तुझे असंख्य भक्त आहे ते माझ्याकडे मागणारे आहेत, मी त्याच्याकडे मागत नाही, तुझी जात म्हणजे सवर्ण ती, शे का वा भटक्या विमुक्त, धर्म मला धर्म नाही, म्हणजे आमच्या धर्मातील लोकशाहीसारखं हे तर बरं तुझ, ठीक आहे, निदान कुणाचं सर्टिफिकेट आणा, कशाबद्दल? मी तुम्हाला ओळखतो असं, एखादा गेजेटेड ऑफिसर पा, माझी ओळख नाही, मग गावातल्या एखाद्या मोठ्या माणसाचं तरी आणा, असं कोण आहे? तुम्ही त्या डॉक्टरांकडे जा, ते देतील, पण मला काही झालेलं नाही, अहो ते डॉक्टर प्रसिद्ध नट आहे, हो त्यांनी तर मला रिटायर होण्या हो त्यांनी तर मला रिटायर होण्याचा आदेश दिला, मग ते सर्टिफिकेट देतील, त्याची मागणी आहे ती, अनुवाद मराठी माती गुजरातीमध्ये मात थोडी छूटछाट लिहिली छे, रिटायर्ड परमेश्वर, परमेश्वर આમ તો રિટાયર્ડ થયો જ છે, પરમેશ્વર આમ તો રિટાયર્ડ થયો જ છે, આજ ના થયો હોય તો કાલે થવાનો છે, પણ 60 વટાવી એટલે નહીં, એટલે 60 નો થયો એટલે નહીં, એને પૂછાય છે તારીમાં નામ, પરમેશ્વર, પરમેશ્વર એટલે પરમેશ્વર, પરમ દિવસે મેં તેને જોયો ભગવાન, પરમ દિવસે મેં તેને જોયો રેવન્યુ કચેરીમાં પેન્શન માટે જન્મ તારીખનો દાખલો માંગતો, પરમ દિવસે મેં તેને જોયો રેવન્યુ કચેરીમાં પેન્શન માટે જન્મ તારીખનો દાખલો માંગતો, કારકુન તેને વારે વારે કહેતો હતો તારા જન્મની નોંધ નથી, કઈ સાલમાં જન્મેલો તે બોલ્યો ભગવાન, તે બોલ્યો મને ખબર નથી, બીજા કોઈને છે? કોઈને જ નથી, તારા મા બાપને પણ નહીં,
મને મા બાપ નથી, તો તું શું ઝાડ જેવો જમીનમાં છું ઉગ્યો? તો તું શું ઝાડ જેવો જમીનમાંથી ઉગ્યો? ના, હું કોઈમાંથી ઉગ્યો નથી, મારામાંથી બધા ઉગ્યા છે. ના, હું કોઈમાંથી ઉગ્યો નથી, મારામાંથી બધા ઉગ્યા છે. તું ફોરેસ્ટ વાળો છે કે? હું બધા જ ખાતામાં છું. તારી ઉંમર મને ગણતા ફાવશે નહીં, પણ તને પૈસા પડશે, પણ તને પૈસા પડશે. હા, તને પૈસા પડશે. હા, તો અહીં 100 ની 10 નોટ નું 25 દાખલો દઈશ, પણ મારી પાસે પૈસા નથી. તો ગમે ત્યાંથી લાવ, ક્યાંથી લાવ? તારા તો અસંખ્ય ભક્તો છે, તે મારી પાસે માંગનારા છે. તારા તો અસંખ્ય ભક્તો છે, તે મારી પાસે માંગનારા છે. હું તેમની પાસે માંગતો નથી. તારી જાત તો સવર્ણ કે ખેડૂત કામદાર કે વિચરતી જાતિ, ધર્મ મને ધર્મ નથી. તને ધર્મ મને ધર્મ નથી, એટલે કે અમારા ધર્મનો લોકશાહી વાળો એક કબૂતર. ઠીક છે, પણ કોઈનું સર્ટિફિકેટ તો જોઈશ. કેવું? હું તને ઓળખું છું એવું એકાદ ગેઝેટેડ ઓફિસરને પૂછી દો, મારી ઓળખાણ નથી. તો ગામના એકાદ મોટા માણસનું તો લાવ, એવું તો કોણ હોય? તું એ ડૉક્ટર પાસે જા, તે આપશે. પણ મને કંઈ થયું નથી. ડૉક્ટર પાસે જવાનું કહેતો, પણ મને કંઈ થયું નથી. અરે, એ ડૉક્ટર તો વિખ્યાત અભિનેતા છે. આમ આપણે બધા ભગવાનની પ્રાર્થના કરીએ છીએ, આમાં સેજ વાત થતી છે. ભગવાન આપણને પ્રાર્થના કરે છે, ઈશ્વરની પ્રાર્થના. હું ઈશ્વર છું, તમે કરોડો છો ને હું એક છું, તમે કરોડો છો ને હું એક છું. મારે પડી રહેવું હોય, પણ તમારે મંગળા આરતી કરવી હોય, મારે પડી રહેવું હોય, પણ તમારે મંગળા આરતી કરવી હોય, એટલે મને વાઘા પહેરાવીને બાબલાની જેમ તૈયાર કરી દઉં છું. ભોગ મને ધરાવો છો ને આરોગ્યો છો પોતે, ભોગ મને ધરાવો છો ને આરોગ્યો છો પોતે. જે દિવસે એક જલેબી ચાખીશ, જે દિવસે એક જલેબી ચાખીશ, એ દિવસથી પ્રસાદ ધરાવવાનું બંધ થઈ જશે. લગ્ન નથી થતા તે મંગળ ઘરા માંગે છે, લગ્ન નથી થતા તે મંગળ ઘરા માંગે છે, સંતાન નથી તે ઘોડિયું માંગે છે, કોઈને નોકરી જોઈએ છે તો કોઈને છોકરી. મા બાપ ખાસ જોઈતા નથી, મા બાપ ખાસ જોઈતા નથી, પણ મિલકત બધાને જોઈએ છે. કોઈ કમાવા માંગે છે તો કોઈ કમાવા માંગે છે તો કોઈ
ચોરી કરવા માંગે છે, કોઈને બજારનું ચોરી જેવું છે તો કોઈને મફતનું જોઈએ છે, કોઈ રોટલો માંગે છે તો કોઈ ઓટલો. મહામારી હું લાવ્યો નથી પણ તે કાઢવાનું મને કહેવાય છે. મહામારી હું લાવ્યો નથી પણ તે કાઢવાનું મને કહેવાય છે. જે આવે છે તે ગંઠ ખખડાવીને મારા કાન ખોતરે છે, જે આવે છે તે ગંઠ ખખડાવીને મારા કાન ખોતરે છે. હું કોઈનું કામ નથી કરતો, હું કોઈનું કામ નથી કરતો તો મારા પરની શ્રદ્ધા ઘટી જાય છે. કોઈનું કામ થઈ જાય છે તો મને મહાભોગ ચડે છે. વરસાદ નથી આવતો તો યજ્ઞ થાય છે. આકાશ ખાબકે છે તો ખમ્મા કરવાનું મને કહેવાય છે. પણ સાચું કહું, હું કોઈનું કંઈ કરતો નથી. સાચું કહું, હું કોઈનું કંઈ કરતો નથી. નથી હું પરણાવતો કે નથી કોઈનું છૂટું કરતો. જંગલ હું નથી કાપતો, હાઈરાઈઝ મેં નથી બાંધ્યા. અમીર હું નથી કરતો, ગરીબી મેં નથી આપી. તમને લીલી ચમ પૃથ્વી આપી તે રહેવા માટે, તમને લીલી ચમ પૃથ્વી આપી તે રહેવા માટે, એની તમે રાખ કરો તો એમાં મારો શો વાત. મેં અણુ આપ્યો ને તમે બોમ્બ બનાવ્યો, મેં અણુ આપ્યો ને તમે બોમ્બ બનાવ્યો, પછી કહો કે શાંતિ વાર્તા કરો તો કેવી રીતે કરો? સાચું કહું, સાચું કહો, તમે મને ઈશ્વર માનો છો કે નોકર? તમે મને ઈશ્વર માનો છો કે નોકર? પ્રાર્થનાની આડમાં તમે આજ્ઞાઓ જ કરો છો કે બીજું કંઈ? ને તમે ઈચ્છો છો કે હું સેવા કરું, પણ હું કોઈનું સાંભળતો નથી. હું મેરેજ બ્યુરો ચલાવતો નથી, નથી ચલાવતો કોઈ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ. મેં કોઈનું કંઈ બગાડ્યું નથી કે નથી મારે કોઈ પાસેથી કંઈ જોઈતું કરતું. શ્રીફળ વધેરીને મને વધેરવાનું રહેવા દો. આપવાનું હતું તે આપ્યું જ છે, હવે મારી પાસે કંઈ નથી. આપવાનું હતું તે આપ્યું જ છે, હવે મારી પાસે કંઈ નથી. કૃપા કરીને હવે કંઈ માંગીને મને શરમાવશો નહીં. તમે આજ સુધી ઘણી પ્રાર્થનાઓ કરી પણ એક પ્રાર્થના હું કરું છું. જાણું છું એ પછી કોઈ આવવાનું નથી, તોય કહું છું કે કોઈ માંગણી ન હોય તો જ આવજું. દેવ રવિન્દ્ર પારેખ, સિમ્પલી વન્ડરફુલ. એમણે જે મરાઠી કવિતાની વાત કરી અને ડૉક્ટર લાગુ સાહેબની વાત કરી, ડૉક્ટર લાગુ ડૉક્ટર પણ હતા, એક્ટર પણ હતા અને ખૂબ લોકપ્રિય હતા, પણ નિરીશ્વરવાદી હતા. એ જે કાવ્યમાં જે વાત છે ને કે એણે જ મને રિટાયર થવાનું કહ્યું છે. અમેરિકામાં 20મી સદીમાં કહેવાઈ ગયેલું હતું, ગોડ ઇઝ ડેડ, ભગવાનનું મૃત્યુ થઈ ગયું છે. અને તે જ વાત લાગુ સાહેબ ક્યારેય ઈશ્વરમાં માનતા નહોતા. એમણે એક ફિલ્મમાં, એક નાટકમાં એક એવો અભિનય કરવાનો હતો કે જેમાં ભગવાનની સામે ખૂબ બધું પ્રાર્થના કરવાની હતી. પછી શો પૂરો થયો પછી બધા પ્રેક્ષકોએ પૂછ્યું કે લાગુ સાહેબ આ સીન કેવી રીતે કરો? કે ભાઈ હું અભિનેતા છું, સામે જે છે તેને તમે લોકો ભગવાન તરીકે જોતા હતા, હું ક્યાં જોતા હતા? મારા તો મારા સંવાદો બોલવાના. આ ડૉક્ટર લાગુ હતા, સંપૂર્ણ નિખાલસ, મનમાં જે હોય તે જ કહેતા હતા. અને મિત્રો, આપણે આપણી સભાના ઓલમોસ્ટ ક્લાઇમેક્સ પર આવી રહ્યા છીએ. હવે બે ભાષાઓ બાકી છે આપણને, જેને માટે જેની સંસ્કૃતિને માટે હંમેશા માન રહ્યું છે એવી બંગાળી ભાષા
અને આપણી સાથે અશોક મોહિત્રાજી છે. અશોક મારા બહુ જૂના 50-60 વર્ષ જૂનો મિત્ર છે અને અદ્ભુત એન્જિનિયર છે. આખું જીવન ખૂબ કામ કર્યું છે. વાત બારસને સંબંધ છે ત્યાં સુધી અશોક મોહિત્રાને સાંભળવા માટે શ્રોતાઓ હંમેશા તૈયાર રહે છે, કારણ કે એ જોશીલી જબાનમાં એમના કાવ્યો રજૂ કરે છે. અને આજે તેઓ એક સરસ અલગ પ્રયોગ કરે છે. મેડમ બર્નાલી શેઠ, બંગાળી કવિયત્રી, તેઓ આપણી સાથે છે. આ બંને આપણી સાથે યુગલ સ્વરૂપમાં ગુરુદેવ ટાગોરનું ગીત રજૂ કરવાના છે. તો આપણે આમંત્રણ આપીએ અશોક મોહિત્રા અને મિસ બર્નાલી શેઠને કે આપ આવો અને આપની બંગાળી પ્રસ્તુતિ કરો. ભારત દેશના બે છેડા પર પશ્ચિમમાં મરાઠી અને પૂર્વમાં બંગાળી, એમણે આપણી સંસ્કૃતિ માટે, આપણી ભાષાઓ માટે, આપણી સાહિત્યિક કૃતિઓ માટે જે પ્રદાન કર્યું છે તે કદી ભારતમાં ભૂલી નહીં શકાય એવું છે. અને આપણને ગુરુદેવ ટાગોર ત્યાંથી મળ્યા છે, જેમની કૃતિ આ બંગાળીઓ પ્રસ્તુત કરે છે. એમને વંદન અને સાદર આમંત્રણ. Considered as the epitome of Sanskrit, or the eternal language, Adi Bhasha, then I should categorically say that Tagore is the epitome of all the cultures that from mainstream that human civilization could define. A personality where he is a confluence of all the mainstream arts like literature, music, be it vocal or instrumental, art, sculpture, and moreover, he was an educationist, he was a philosopher. So, multi-talented personality in one man, Rabindranath Tagore. આપણે હું કહું છું એક દરિયો, એક ઓશન, એની કોઈ પરિમિતિ નથી. દેર ઇઝ નો મેઝર. તમે જેટલું એમાં ગોતા મારશો, તમે એટલું ઊંડાઈમાં જશો અને તમે એટલા મોતીઓ મળશે ત્યાંથી. વેલ, this time me and Barnali men, we will present one of the poems. The beauty of Rabindranath Tagore's creation is that you can offer it
for God. It can be offered for a physical love. It can be offered for a spiritual love as well. And most of the poems, either you can recite or you can sing as well. Now, in his book, तेरे हिंदी में थोड़ा तेरे को एक description आपको थोड़ी देर को वो पद्य कविता recite करवा मांगू छू। प्रेम विरह एवं ईश वंदना भारत वर्ष के किसी भी प्रांत की लोक संस्कृति या फिर किसी भी भाषा में लिखी गई गीत और कविताओं का एक अविच्छेद्य एवं परंपरागत अंग रहा है और उसमें भी राधा और कृष्ण का प्रेम अथवा वैष्णव धर्म का प्रभाव तो अनूठा है। उत्तर पूर्वी भारत में बहुप्रचलित पदावली कीर्तन इस प्रभाव का एक उत्तम उदाहरण है एवं कवि जयदेव जी की भी विशेषता यही रही। मैथिली भाषा में लिखी गई अनगिनत पदावलियों का प्रभाव युवा रविंद्रनाथ पर कुछ इस तरह पड़ा था कि उन्होंने अपनी तरुणावस्था में ही भानु एटले रवि, सिंह एटले श्रेष्ठ रविंद्र, भानु सिंह के उपनाम से मैथिली के साथ ब्रज भाषा का मिश्रण पदों की रचना की और उसे तत्कालीन भारतीय पत्रिका में भी छपवाया। इन पदों की प्रसिद्धि और जनप्रियता भानु सिंह उपनाम धारक को बहुत जल्द ही उजागर करती और कवि की प्रशस्ति मानो गगन आसमान चूमे रहे। बाद में कवि ने राधा कृष्ण के प्रेम से परिपूर्ण इन पदों का सुरारोपण एवं संकलन स्वयं ही किया जो आज भानु सिंहर पदावली के नाम से बंग संस्कृति का एक अविभाजित अंग बन गया। प्रस्तुत है इन 22 पदों में से सर्वप्रथम लिखी गई पद जिसका शीर्षक है गहन कुसुम कुंज माझे। पहले मैं इन पदों का काव्यिक पठन कर रहा हूँ और उसके बाद वर्णाली जी अपने सुमधुर आवाज में इसकी सुंदर संगीतमय प्रस्तुति करेंगे। प्रस्तुत है गहन कुसुम कुंज माझे। गहन कुसुम कुंज माझे मृदुल मधुर वंशी बाजे बिसरी त्रास लोक लाजे सजनी आओ आओ लो गहन कुसुम कुंज माझे। पिनह चारु नील बास हृदय प्रणय कुसुम राश। पिनह चारु नील बास हृदय प्रणय कुसुम राश हरिन नेत्र विमल हास। विमल हास योर स्माइल हरिन नेत्र विमल हास कुंज बन में आओ लो गहन कुसुम कुंज माझे। ढाले कुसुम सुलभ भा ढाले कुसुम सुलभ भार ढाले विहग सुन बसार ढाले इंदु अमृत धार विमल रजत भात। गहन कुसुम कुंज माझे सचिनी आओ आओ लो गहन कुसुम कुंज माझे। मंद मंद भृंग भुंजे भृंग भौरा मंद मंद भृंग भुंजे अजित कुसुम कुंज कुंज। मंद मंद भृंग भुंजे अजित कुसुम कुंज कुंज फुटल सजने कुंज कुंज फुटल सजने कुंज कुंज बकुल जुथ जाति रे बकुल फूल बकुल फूल बकुल जुथ जाति रे गहन कुसुम कुंज माझे।
સજની આવો આવો લો ગહન કુસુમ કુંજ પાછે દેખ લો સખી શ્યામ રાય દેખ લો સખી શ્યામ રાય નયન પ્રેમ ઉછળ જાય દેખ લો સખી શ્યામ રાય નયન પ્રેમ ઉછળ જાય મધુર વદન અમૃત સગમ ચંદ્રમાય છે ગહન કુસુમ કુંજ પાછે આવો આવો સજની વૃંદ ઉપી આવો આવો સજની વૃંદ હેરવ સખી શ્રી ગોવિંદ આવો આવો સજની વૃંદ હેરવ સખી શ્રી ગોવિંદ આવો આવો સજની વૃંદ હેરવ સખી શ્રી ગોવિંદ શ્યામ કો પદારવિંદ શ્યામ કો પદારવિંદ ભાવ સિંહ બંદી છે સજની આવો આવો લો ગહન કુસુમ કુંજ બાજે મૃદુલ મધુર વંશી બાજે વિસરી ત્રાસ લોક લાજે સજની આવો આવો લો ગહન કુસુમ કુંજ બાજે गहन कुसुम कुंज माझे मृदुल मधुर वंशी बाजे विषरी त्रास लोक लाज सजनी आओ आओ लो गहन कुसुम कुंज माझे पीन અંગ્રેજી ભાષામાં લખાયેલું કાવ્ય પણ પ્રસ્તુત કરો અને આપના અધ્યક્ષ સ્થાને આ સભા થઈ રહી છે તો આપ આ સભાનું સમાપન પણ કરો. ડૉક્ટર પ્રફુલ્લ દેસાઈ, પ્લીઝ. Yeah.
વર્ષે કરે. વચ્ચેનો એવો સમય આવ્યો કે જ્યારે આપણે કોરોનાને લીધે જાહેર કાર્યક્રમ થઈ શકતા ન હોય, એટલે ઓનલાઈન કાર્યક્રમ આપણે કાર્યક્રમ તો કર્યા પણ ઓનલાઈન કર્યા, અને એ કાર્યક્રમમાં લોકોને, બહારના લોકોને તો ઘણો આનંદ મળ્યો, પણ આપણા અહીંના જે સ્થાનિક એ લોકોને એમ થયું કે આમાં કશી મજા આવતી નથી. રૂબરૂ મળવાનો જે આનંદ છે એ એમાં, તો મિત્રો આજથી 83 વર્ષ પહેલા આ નર્મદ સાહિત્ય સભાની સ્થાપના થઈ, અને એના પહેલાં પ્રમુખ, સ્થાપક પ્રમુખ વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી સાહેબ, એમણે સંસ્થાની શરૂઆતથી જ થોડા એવા કાર્યક્રમોની રૂપરેખા બાંધી દીધી. એ કાર્યક્રમ વર્ષમાં અચૂક કરવાના જ, અને એવા કાર્યક્રમોમાં આ કાર્યક્રમનું, હવે આ કાર્યક્રમ ચોક્કસ કયા વર્ષમાં શરૂ થયું હશે એ તેવું જરા અધૂરું છે, એની માહિતી મળતી નથી. પણ હું માનું છું કે 1939માં સ્થાપના થઈ પછી બીજે કે ત્રીજે વર્ષે આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. તો નર્મદની જન્મજયંતિ ઉજવણી અને આ 12 વર્ષનો કાર્યક્રમ થયો. ત્રિવેદી સાહેબ એમ કહેતા કે આ તો સરસ્વતી પૂજાનો દિવસ છે, વાઘ વર્ષ નથી, વાઘ વર્ષ. અને એ કાર્યક્રમ સરસ્વતી વંદનાનો આપણે કરવો જ જોઈએ, કારણ કે સરસ્વતી દેવી આ સાહિત્યકારોની તો આપણી દેવી કહેવાય, કલાની દેવી. તો છેલ્લા કેટલાય વર્ષોથી જે આ કાર્યક્રમ 12 વર્ષને દિવસે આપણે કરતા આવ્યા છીએ, એમાં જુદી જુદી ભાષાઓના કાવ્યો વિદ્વાનો રજૂ કરે છે, અને શ્રોતાઓને વિશિષ્ટ કાવ્યોનો લાભ મળે છે. વર્ષો જતાં શરૂઆતમાં તો એવું થયું કે ગુજરાતી ભાષાની સ્વરચિત રચનાઓ જ એમાં મોટે ભાગે ગવાતી હતી, અને પછી ઇંગ્લિશ ભાષા એના કાવ્યોની શરૂઆત થઈ, પણ મોટે ભાગે સ્વરચિત કાવ્યો જ રજૂ થતા. પછી ધીમે ધીમે બીજી ભાષાઓના કાર્યક્રમો શરૂઆત થઈ, પણ ત્યારે પણ ઉર્દુ કે હિન્દી અને ગઝલ તો રજૂ કેટલાય વર્ષો સુધી થતી ન હતી. કોઈ કારણસર બની શકે કે પ્રમુખને પોતાને ગઝલ પ્રત્યે અમુક જાતનો પ્રેમ ન હોય તો એની અસર પડે કદાચ, પણ એ પછી આ જુદી જુદી ભાષાઓના કાર્યક્રમ રજૂ થતા ગયા તો એમાં લોકગીત અને લોકબોલીના ગીતો એમાં આવતા હતા. છેલ્લા 10 વર્ષથી આ કાર્યક્રમની ઘરે બદલાઈ અને પરદેશી ભાષાના કાવ્યો સહિત લોકબોલીના કાવ્યો પણ રજૂ થતા હતા. તો એ પછી આ કાર્યક્રમ અનેક રીતે વિસ્તરી રહ્યો,
આજે જે કાર્યક્રમમાં આજે જે કાવ્યો રજૂ થયા એમાં લોકબોલીની ગેરહાજરી જણાય. એક બકુલેશભાઈએ લોકગીત રજૂ કર્યું પણ લોકબોલી અને એના જે ગયા વર્ષે મેં દિલ્હી ભાષાની લોકબોલીનું કાવ્ય રજૂ કરેલું હતું લોકોને પસંદ આવે તો એમાં જે ચામ છે એ જાતે એ રીતે રજૂ થતો હોય. દરેક કાવ્યમાં એ પોતાની ભાષામાં એ રીતે રજૂ થતું હોય. આજે આપણે જોયું કે બંગાળી કેટલી સરસ રીતે આપણા સુધી પહોંચ્યું. ઉર્દુ જેવી ભાષા કે લહેજતવાળી ભાષા એ ભાષાનો ચામ તમે જાતે સાંભળો એ ભાષામાં જ તો જ એમાં એ આવી શકે. તો મિત્રો આજે હું અંગ્રેજી ભાષાનું એક સોનેટ એ હું રજૂ કરવા માંગુ છું. એના મૂળ લેખક તો માઇકલ એન્જેલો ઇટાલીનો સુપ્રસિદ્ધ શિલ્પી શિલ્પી પણ એ તો કવિ પણ હતો અને મોટા દરજ્જાનો ચિત્રકાર પણ હતો અને ઘણાને ખબર ન હોય કે એક પ્રતિભાશાળી કવિ હતો એને જીનિયસ કહી શકાય. કેમ કે ચારેય ક્ષેત્રોમાં એ સૌથી ઉચ્ચ સ્થાને વિરાજતો હતો. તો આ માણસ હંમેશા માનતો કે ફિઝિકલ બ્યુટી વિલ લીડ ટુ સ્પિરિચ્યુઅલ ડિવિનેશન. દૈહિક સૌંદર્ય જ આપણને દૈવી તત્વ તરફ લઈ જશે. તેણે આખી જિંદગી સૌંદર્યની સાધના કરી. એટલું જ નહીં પણ દૈહિક સૌંદર્યને પણ એણે ઊંચામાં ઊંચા સ્થાને સ્થાપ્યું. પણ છેવટે એ એમ માનતો થઈ ગયેલો કે આ સૌંદર્ય પણ આખરે નાશવંત છે અને વ્યર્થ છે. એ કાલક્રમે કરમાઈને સડી જશે, ખરી જશે. ધો હી વોઝ ઓલવેઝ થ્રુ આઉટ હિઝ લાઈફ વોઝ પ્રી ઓક્યુપાઈડ વિથ ધ બ્યુટી ઓફ હ્યુમન ફોર્મ હી હેઝ ઓલવેઝ ટોર્મેન્ટેડ બાય અવેરનેસ ઓફ બોડી કરપ્શન એન્ડ ડીકે. છેલ્લે છેલ્લે એ સારો આવો બહુ નિરાશાવાદી કેમ થઈ ગયો એમ તારું સમજવું. કદાચ એવું બને કે શિલ્પ અને ચિત્રકલામાં એણે જે નવ જાગરણ બાદ રેનેસાની જે પુરસ્કાર કરવા જે ચાહતો હતો એમાં એના માર્ગમાં અનેક વિઘ્નો એના પુરસ્કર્તાઓએ ઊભા કર્યા હોય અને એને પૂર્ણ સ્વતંત્રતા ન મળી હોય એ કારણે કદાચ એમને આવી નિરાશા આવી હોય એવું બની શકે. જે હોય તો એણે જે કાવ્યો લખ્યા છે તેમાંનું એક કાવ્ય હું અહીંયા રજૂ કરું છું. એમની આ કવિતાનો અંગ્રેજીમાં અનુવાદ વિલિયમ વર્ડ્સવર્થે કર્યો અને હું એ અંગ્રેજી સોનેટ પહેલાં વાંચીશ પછી ગુજરાતીમાં મેં એનો જે ભાવાનુવાદ કર્યો છે તે હું વાંચીશ. વેલ માય ધ વોયેજ નાઉ ઇઝ ઓવર ફાસ્ટ. વેલ માય ધ વોયેજ નાઉ ઇઝ ઓવર ફાસ્ટ એન્ડ માય ફ્રેઇલ બાર્ક through troubled seas and root draws near that common heaven where at last of every action be it evil or good must due account be rendered where I know how vain will then appear that forever known. Soul ideal long and monarch of my heart, for all is vain that man desires me
low. And now remorseful thoughts the past unbred, and fear of twofold death by sound arrive. That which must come and that beyond the grave, picture and sculpture lose their feeble charms. And to that love divine I turn for aid, who from the cross extends his arms to save. You know, ભગવાન મેં પૃથ્વી સંક્રમણ કર્યો છે, સોનેટ પૃથ્વી જન્મ યાત્રાની સમાપન હોય, જ્યારે યાત્રા પૂરી થતી હોય તે પણ હવે કોક પડે થશે ખતમ કાલ યાત્રા અને કઠોર કટુમાર્ગથી કરશવી ભરી શ્યામની ત્વચામત ખરી જશે સરકતી તે આ ક્ષણ. હવે કોક પડે થશે ખતમ કાલયાત્રાની કઠોર કટુમાર્ગથી કરશવી ભરી શ્યામથી ત્વચા બસ ખરી જશે સરકતી રહે આ ક્ષણો. હવે સરદારપુરી તરફ આસને સ્થિર જ્યાં હિસાબ કરતો હશે સૌ ઉગ્રા બધા કામના. સવાલ કરતું રહે મન કલા ભલે એકમી અજોડ વસ્તી હશે મુજબુરે બની સ્વાહીની અને શિખર સ્થા છતાંય દિષ્ટિ મને કા પૂછા મને કા પૂછા મને કા પૂછા. રહું હું ભયભીત આ પજવતા વેરી મોતથી ન ટળ્યું ટળશે અને કબરની તેવી પાડ્યું પતિત અનિવાર્યના સુખદ અંશ જેવું સદા મને ન દર્જાવશે અમરશીલ પતિત્રો. હવે હવે હું પણ તેમ સુરત બની જઈ આવ્યો જે મને સતત રક્ષવા યુદ્ધવાહો આપશે અને હું પણ પ્રેમ મૂર્ત ભણી જઈ યાચું કે મને સતત રક્ષવા મૃદલવાનું આપશે. તો મિત્રો આ કાર્યક્રમની બહુ સરસ રીતે રજૂઆત થઈ આપણે એને માન્યો અને અમને સૌને પણ આનંદ આવ્યો છે હું માની એ સાથે આપણે આ કાર્યક્રમ સમાપ્ત થાય. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર કપૂરભાઈ દેસાઈ અને સાથે વાત બારસમાં હું આ વાર્ષિક કાર્યક્રમ બહુભાષી કાવ્ય પઠનને અહીં વિરામ આપી આવનારા સરસ મજાના તહેવારો અને નૂતન વર્ષ સૌ કોઈને માટે શાંતિમય આરોગ્યમય આનંદમય રહે એવી પ્રાર્થના સાથે આજની આ સભાને સમાપન કરીએ. ફરીથી જે મિત્રો અહીંયા આવ્યા પોતપોતાની ભાષાની પ્રસ્તુતિ કરી એ સૌનો ખૂબ ખૂબ આભાર. એ શ્રોતા મિત્રોનો કે જેમણે આવીને આપણને પ્રેરિત કર્યા એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમ પૂરો કરવાની રજા આપો. નમસ્કાર.